सहजात्म स्वरूप परम गुरु शोभन सोरठ देश विशेरे सागर के रे तीर बंदरवा वाणिया माहे प्रगट्या बंदरवा वाणिया माहे प्रगट्या वर्तमान महावीर रे अति अतिशयशाली शुभ संस्कारी ज्ञान अवतारी रत्न त्रयदातार श्रीमान रवजी मेहताना आत्मज श्री देवा अंग जात जब क देवी ना प्राणपति प्रभु श्रीमान सुखना भ्रातरे दीजे हमने तारी अहो उपकारी ज्ञान अवतारी रत्न त्रयदाता। वर्तमान महावीर अमृत सागर श्रीमद राजचंद्र वचनामृत 180 मुंबई थी लखेलो छे पत्र सौभाग भाई पर मुंबई माक्षर सुचौथ सोम 1947 संवत 1947 ना बधा पत्रों कृपालदेवनी गहन दशाना पत्रों छे। अध्यात्मनी दशा समय समय वधती जाय छे अने संवत 1947 समकित शुद्ध प्रकाशुरे धन्य रे दिवस आहो महावत्री गुरुवार संवत 1947 એટલે એ તિથિની આજુબાજુના બધા પત્રોને 47ના બધા જ પત્રોને સ્વભાવભાઈ ઉપરના હોય એમાં સાથે કૃપાલદેવની ગહન દશાનો ઉલ્લેખ હોય જ કેમ કે સ્વભાવભાઈ પૂછતા કે હમણાં તમારી દશા કેમ રહે છે। પરમ પૂજ્ય શ્રી કૃપાલદેવ લખે છે સંબોધનમાં સ્વભાવભાઈને પરમ પૂજ્ય કેમ ઉપકારી છે સત્સંગ આપ્યો છે આ કાળમાં જોગ નથી સત્સંગનો। મુંબઈથી પત્ર લખે છે મુંબઈમાં ઘોડાગાડીના ડાબલાનો અવાજ આવે છે અને આ બાજુ કૃપાલદેવને ઉદયપ્રયોગે કાર્ય કરવું પડે છે જગત અને જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોવે છે તો આત્માની વાત કોની સાથે કરવી પોતે બંધાતા તો નથી પણ કોઈક હોય તો આત્માની વાત કરો ગોતે છે ભાગયોગે સુભગભાઈ મળ્યા એટલે પરમ પૂજ્ય શ્રી કહે છે અને વ્યવહારે મુરબ્બી વડીલ હતા 44 વર્ષ મોટા। ગઈકાલના પત્રમાં સહજ વ્યવહાર ચિંતા જણાવી તો તે માટે સર્વ પ્રકારે નિર્ભય રહેવું કહી દીધું કૃપાલદેવે। સૌભાગભાઈને વ્યવહારનું આવકનું ટાંચું છે અઠવાડિયા પછીનું ઘરમાં ધાન નથી કુટુંબ મોટું એટલે વ્યવહાર ચિંતા લખાઈ જાય। કૃપાલદેવ અવારનવાર ના પણ કરે કે અમને આવી વ્યવહારની વાત કરવી નહીં પણ કૃપાલદેવને ન કહે તો કોને કહે એટલે કહેવાય જાય જગત હાંસી કરે છે ને ભગત તો ભૂખે મરે છે એટલે આ બધી સાખીઓ લખે ભગત ભૂખે મરે જગત હાંસી કરે કારણ કે મારે તો સત્સંગ જ કરવો તમારા માટે પરમાત્માને આમાં શું આનંદ આવતો હશે કે વિયોગમાં રાખવામાં કઈ મજા આવતી હશે સાથે આવી તકલીફ આપવામાં કઈ મજા આવતી હશે અને પછી સહન ન થાય ભૂખનું દુઃખ એટલે કૃપાલદેવને વિનંતી પણ કરે કે મંત્ર તંત્ર કંઈ એવા સિદ્ધિ યોગ પ્રવર્તાવે રિદ્ધિ યોગ પ્રવર્તાવે તો બીજા ભોગવિલાસ નથી કરવા શાંતિથી સત્સંગ કરીએ। કૃપાલદેવ સલાહ આપે છે કે સર્વ પ્રકારે નિર્ભય રહેવું પણ ખાવાનું શું ભૂખા પેટ ભજન ન હોય ગોપાલા ભૂખ્યા પેટે ભજન કેમ થાય સુદામા અયે જાચક વ્રત લઈ લીધું કે હું માગવા નહીં જાઉં પણ બ્રાહ્મણ જે દીક મળશે ભિક્ષા એ લઈશ માગવા જાયશ નહીં હું। 5-7 છોકરા ગોરાણી કહે છે તમે માગવા નહીં જાઓ પણ આ છોકરાને મારે ખવડાવું શું ઘરમાં ધાન નથી ચોખાનો દાણો નથી મારી વિનંતી સાંભળો તો કે આપણે ભજન કરીએ પ્રાર્થના કરીએ કે તમે પ્રાર્થના કરો બરોબર પણ આ છોકરાનું શું ભૂખ્યા રોવે બાળ ઋષિ રાયજી કે કરો પછી કહે છે કે આપણે તો જ્ઞાનની વાત કરીએ તો કે મને એ જ્ઞાન કંઈ ગમતું નથી આ ટળવળે છે ભૂખ્યા છોકરા તમારે અજાચક વ્રત બરોબર છે
પણ આનું શું કરવું? કંઈક મેર કરો કે લોટ લઈ આવો, સીધું સામાન લઈ આવો. ગઈકાલના પત્રમાં સહજ વ્યવહાર ચિંતા જણાવી તો તે માટે સર્વ પ્રકારે નિર્ભય રહેવું. રોમ રોમ ભક્તિ તો એ જ છે કે એવી દશા આવે અધિક પ્રસન્ન રહેવું. લે, જેમ જેમ વ્યવહારિક તકલીફ વધે એમ એમ પરમાત્મા વીર્ય વધારે ઉલ્લસિત થાય. એટલે કહે છે અધિક પ્રસન્ન રહેવું. પછી પાછું કોપલ જો સમજાવવા માટે લખે, સૌભાગ્યભાઈને લખાય જ જાય આવું, 250 પત્ર લખ્યા છે. એટલે કોપલદો કહે છે જેને ખરાબ પરમાત્માની ભક્તિ છે એને આવી કઠણાઈ હોય જ, અને કઠણાઈ ન હોય તો સમજવું કે એને ખરાબ પરમાત્માની ભક્તિ જ નથી. પછી પાછું લખે કોપલદેવ 492 કે આ કાળમાં મોમોક્ષને આવી તકલીફ પડે, આ તો આત્માર્થ માટેનું ઉત્કૃષ્ટ સાધન છે, નિમિત્ત છે, એને વૈરાગ આવશે, એનું લક્ષ્ય આત્મદશા પ્રત્યે વધારે જશે. આવું બધી વાક્ય કરે કૃપાલદેવ. દાખલા આપે રૂબુ રાજાના, કે રૂબુ રાજા ઉગ્ર તપ કરે છે, ભગવાન પ્રસન્ન થયા. તો શું માગવાનું ભગવાન? કૃપાલદેવ પ્રસન્ન થયા છે તપકભાઈ ઉપર, તો શું માગવાનું? મારા સંસારનો સત્યાનાશ જાઓ. રૂબુ રાજા કહે છે ભગવાનને પ્રસન્ન થાય છે, માગો. તો કે જો ખરેખર તમારો અનુગ્રહ હોય મારા ઉપર તો 5 વિષયના સાધન રૂપે લક્ષ્મી મને સ્વપ્નમાં ન આવે. ધનોત્પનોત સંસારનું સત્યાનાશ માગ્યું, એ બધી વાત કરે ગોપાલજી. સૌભાગભાઈને ખાવાની ફિકર છે, 2 છોકરા, 6 છોકરી, માતા, વિધવા બેન, એના સંતાન હારે લઈને આવ્યા હોય, અને પ્રતિષ્ઠાવાળું કુટુંબ. કૃપાલદેવ મોઢામાંથી બોલાવડાવે છે, પછી માગી ખાઈને ગુજરાન ચલાવીશું, પણ આત્માના અનંત આનંદ આગળ આ બધું તુચ્છ છે. વ્યવહાર ચિંતા કે અમને જણાવતા જ નહીં, સર્વ પ્રકાર નિર્ભય રહેજો. રોમ રોમ ભક્તિ તો એ જ છે કે એવી દશા આવે અધિક પ્રસન્ન રહેવું. માત્ર બીજા જીવોને કચવાયાનું કારણ આત્મા થાય ત્યાં ચિંતા સહજ કરવી. આપણે નિમિત્તે સામેવાળા જીવને કચવા હોય કે એને લાગણી દુભાતી હોય તો સહજ ત્યાં ચિંતા કરવી, બાકી નહીં તો સમતા રાખો એ આવી ચિંતાના પ્રસંગમાં એ કર્મ નિર્જરાનું કારણ બનશે, અધ્યાત્મ દશા ઉપર જશે. શાંતિ જાળવવી, સમભાવ જાળવવો, દ્રઢ જ્ઞાનની પ્રાપ્તિનું એ જ લક્ષણ છે. આ જ જ્ઞાન પ્રાપ્તિનું લક્ષણ છે કે અને જે કોઈ કર્મ ઉદયમાં આવે જેમ એ સહન કરવા સમભાવે, આ જ્ઞાનીની અવસ્થામાં પ્રવેશ કરવા માટેનો રીત છે. તમારે જો જ્ઞાનીના માર્ગમાં પ્રવેશ પામવો હોય, જ્ઞાન જોતું હોય, તો ઉદય આવેલા કર્મમાં સહનશીલતા એ જ આપણો ઉપાય છે. સંભાવે સહન કરવાનું, બેસી રહેવાનું, અનુદ્યમી નથી થવાનું, નિમિત્ત પુરુષાર્થ કરવાનું. તે થવું હોય થાય, જેના ભાગ્યમાં જે સમય જે લખ્યું તેને તે સમય તે જ પહોંચે. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ છે તે વ્યતીત થયે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. દુઃખે રોજ રહેવાનું નથી, સુખે રોજ રહેવાનું નથી. એટલે હિંમત નહીં હારવાની કે સુખ સમયમાં છકે ન જવું, દુઃખમાં હિંમત ન હારવી, સુખ દુઃખ સદા ટકતા નથી, આ નીતિ ઉરે આણવી. કૃપાલદેવ સમભાવની જ વાત કરે, અને યાચવાનું જ્ઞાની પાસે, ભગવાન પાસે, નિષ્કામ ભક્તિ, કાંઈ માગવાનું નહીં. દ્રઢ જ્ઞાનની પ્રાપ્તિનું આ જ લક્ષણ છે. નિયાણું તપ કરવાની જૈન શાસ્ત્રમાં મનાય છે, ધર્મની બધી ક્રિયા કરવાની નાની મોટી એની ના નથી, છૂટવા માટે. પ્રભુજી કહેતા બધું કરવું, છૂટવા માટે કરું છું, બંધાવવા માટે નહીં, એટલું મેળવણ નાખું, એ તો નિયાણું કહેવાય. અને શલાકા પુરુષ વાસુદેવ જેવા નિયાણાથી વાસુદેવ પદવી મળી હોય અધોગતિ થાય. મુનિને સમજાવવાની માથાકૂટમાં ન પડો તો સારું, અને સૌભાગભાઈની સાથે પરમાર્થ પ્રભાવના એટલા જ ભાવ,
એટલે કે દીપચંદજી મુનિને કયો ને, લીમડીને ઠાકોરને કયો ને, ફલાણાને કયો ને, ગોસાળિયાને ઊંચી પાયરીએ ચડાવો ને. પછી કૃપાલદો પણ કહે પાછા કે સત્પુરુષના આ સનાતન ધર્મ છે કે સત્પુરુષો બીજાનું ભલું જ છે, એટલે તમારા ભાવ સારા છે. પણ અત્યારે દીપચંદજી મહારાજને અમે સમજાવીએ તો એ સ્વીકારે એમ નથી, એની દશા એવી નથી, ઝીલી શકે અમારો બોધ. પણ સૌભાગ્યને એમ થાય કે ઘણા બધા દીપચંદજી મહારાજના અનુયાયીઓ છે, એ બધા જો મૂળ માર્ગ પામે તો કેટલા બધાને સવળો સાચો માર્ગ મળે. એટલે ખાલી દીપચંદજી મહારાજ સમજી જાય તો એના પછી અનુયાયીઓ બધા સંપ્રદાયવાળા માની જાય. એટલે કૃપાલદો કહે છે, દીપચંદજી મુનિને સમજાવવાની માથાકોટમાં ન પડો તો સારું. કેમ? કૃપાલદો પછી આપણને હસવું આવે એવું કારણ આપે છે કે જેને પરમેશ્વર ભટકવા દેવા ઈચ્છે છે એના કર્મમાં એને રખડવાનું જ લખ્યું લખાણું છે હજી. એટલે જેને પરમેશ્વર ભટકવા દેવા ઈચ્છે છે એને અંતરંગ દ્રશ એવી દશા આવી નથી, એટલે છૂટવાનો ભાવ નથી. બાહ્ય ક્રિયા કરે છે, છૂટવાનો દંભ કરે છે, છૂટવાનું નથી. તો અત્યારે ક્યાં એને સમજાવવું? કૃપાલદો લખે છે એક પત્રમાં 255 કે મંદ જોગને અસર થાય એવી અમારી દશા નથી. અહીંયા તો તૈયાર હોય તો અમે આપીએ, એને પહેલેથી પાથી પાથી તેલ નાખીને તૈયાર કરીએ એવી અમારી દશા નથી. મંદ જોગને અસર થાય એવી અમારી દશા નથી, અહીંયા તો તૈયાર જોઈએ. એટલે કહે છે, પરમેશ્વર જેને ભટકવા દેવા ઈચ્છે છે તેને નિષ્કારણ ભટકતા અટકાવવા એ ઈશ્વરી નિયમનો ભંગ કર્યો નહીં ગણે. શા માટે? એને નસીબમાં રખડવાનું છે. હજી સવળી આવે એમ નથી, તમે માથાકૂટ કરીને એને સમજાવવામાં જાશો. અમે કરીએ આ મહેનત, જ્ઞાન એની આશા જ ના કરશે. એને સતમાં હજી સત જિજ્ઞાસા જ નથી જાગીતો, એને હજી સંપ્રદાયનું અભિમાન નથી નીકળ્યું. તો હું જાણું છું, હું સમજું છું એ અમે સમજે છે, તો હજી ખરો જિજ્ઞાસી નથી, પાત્ર નથી. સ્વચ્છંદ છોડે, મતાગ્રહ છોડે, અભિમાન છોડે, ત્યાગ વૈરાગ બહારના ત્યાગનું, તો આમ મોટા મારા જ છે. એટલે કે ભલે ભટકતા એ, પછી એના યોગ એવા હશે અને અમે મળશું તો પછી મહેનત કરશે તો બધું આપશું એને, પણ પાત્ર તો થવો જોઈએ ને. એટલે લખે છે, તમારે ઈશ્વરી નિયમનો ભંગ કર્યો નહીં ગણે, એટલે તમે આટલી બધી માથાકૂટમાં ન પડો તો સારું, કહે છે. સલાહ આપે છે સૌભાગભાઈને પણ કે અમે તો હમણાં એને બોધ આપશું જ નહીં, તમે માથાકૂટમાં ન પડો. તૃષાતુરને પાયાની મહેનત કરવી છે, અતૃષાતુરને તૃષા જાગે એવું કરવું છે. હે કૃપાલદેવના વચનો બધા આપ્યા હોય સૌભાગભાઈ મુનિને, એને જિજ્ઞાસા ન જાગે તો પછી કૃપાલદેવ મન એને એ બાબતમાં મધ્યસ્થ રહેવું આપણે. રોમ રોમ ખુમારી ચડશે, અમર વર મય જ આત્મદ્રષ્ટિ થઈ જશે. એક તુહી તુહી મનન કરવાનો પણ અવકાશ નહીં રહે ત્યારે આપને અમરવરના આનંદનો અનુભવ થશે. કે આત્મા જેવો આગળ વધશે અને પછી ઉત્કૃષ્ટ ત્યાગ વૈરાગથી વિષય કશાય ને ઉપશમ કરીને ભક્તિ કરશે, સત્પુરુષનો આશ્રય કરશે, એટલે રોમ રોમ ખુમારી ચડશે કે અમરવરમય જ આત્મદ્રષ્ટિ થઈ જશે. તુહી 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 સોહમ સોહમ સોહમ, અને પછી દાસભાવ આવે એટલે દાસોહમ દાસોહમ દાસોહમ, તત્ત્વમસી તું તે જ છો, અને પછી અહમ બ્રહ્માસ્મિ, પછી આત્મા અને પરમાત્માનું ઐક્ય થાય, પરાભક્તિની છેવટની હદે પહોંચી જાય છે. તુહી તુહી મનન કરવાનો પણ અવકાશ નહીં રહે. શરૂઆતમાં તો હતું આત્મા આત્મા આત્મા, આત્મા આત્મામાં સમાઈ ગયો, મન શૂન્ય સંકલ્પ વિકલ્પથી રહિત થઈ ગયું, એટલે તુહી તુહી મનન કરવાનો પણ અવકાશ નહીં રહે. પહેલાં તો આત્મા સાધવાનો હતો પુરુષાર્થ સાથે, હવે આત્મા આત્મા આવી ગયો, એમાંથી બહાર નીકળે અને આવી માથાકૂટમાં કોણ પડે? કે પછી તુહી તુહી કરવાનું પણ મનન કરવાનો અવકાશ નહીં રહે ખાલી, કેમ કે પોતે જ આત્મારૂપ સહજ આત્મા સ્વરૂપ થઈ ગયા છે. તો એ આત્માના આનંદમાં જ અભેદ દશા એ પછી રહેશે, ત્યારે આપને અમરવરના આનંદનો અનુભવ થશે. અમરવર સહજ આત્મ સ્વરૂપ, પછી અમરવર, પછી રંડાપો કેનો? પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો, રંડાવાનો ભયટાળ્યો. ઋષભ જિનેશ્વર પ્રીતમ મારો રે,
और न चाहूं रे कंत, रीजो साहेब संग न परिहरे रे, भांगे सादी अनंत। सादी अनंत એટલે સાદી લગ્નની વાત નથી, સાદી અનંત સો આદિ એટલે એક વાર ઋષભમાં ભગવાન પ્રસન્ન થયા, વિતરાગ પ્રસન્ન થયા, સત્પુરુષ પ્રસન્ન થયા, સત્પુરુષની પવિત્ર પુરુષની કૃપા દ્રષ્ટિ એ સમ્યક દર્શન, એક સત્પુરુષને રાજી કરવામાં આખી જિંદગી ગઈ, છૂટી ગયો જીવ, બાકી હોય તો દેવલોકમાં જાય ને ઉચ્ચ મનુષ્ય ગતિ મળે, હલકી ગતિ જાય જ નહીં, જડ મંદ અધોગતિ જન્મ વયા જાય પછી, એને પછી જન્મે બીજાનું ભલું કરવા માટે જન્મે, એટલે સાદી અનંત રીજો સાહેબ સંગ ન પરિહરે રે, એક વાર આત્માને પ્રસન્ન કર્યો, સજાત્મ સ્વરૂપ સત્પુરુષને પ્રસન્ન કર્યા, વિતરાગને પ્રસન્ન કર્યા, એટલે પછી એ રીજ્યા, સંગ થયો, વ્યવહારમાં તો પરણે એટલે રંડાવું પડે પાછું, કોઈ અમરવર નથી, વહેલું મોડું સાથે કાષ્ટ ભક્ષણ કરે, અગ્નિમાં પડે સાથે, તોય કે મળે એ સંભવિત નથી, એ જીવ પોતાના કર્મ પ્રમાણે ક્યાં જાય, એનો પતિ ક્યાં જાય, અહીંયા તો રીજો સાહેબ સંગ ન પરિહરે ભાંગે, એટલે પછી એના પરિણામમાં શું આવશે, સો આદિ મોક્ષપદ મુક્તાત્મા શરૂઆત થઈ અનંત કાળ સુધી રહેશે, પછી ભાંગે સાદી અનંત અમરવરનો આનંદ અનુભવ થશે, રસદેવ નિરંજન કો પીવી ગહી જોગ જુગો જુગ સો જીવી, જુગો જુગ 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 પિયા જ કરશે, પછી મ પુનરાવિત્યમ સિદ્ધિ ગઈ નામ દે નમો જેણાણમ જી અભયાણમ, પછી પાછું અવ્યા બાદ પછી સુખ જ છે, બાકીના બધા સુખ પશ્ચાત દુઃખવાળા છે, આ શાશ્વત સુખ છે, આમાં પશ્ચાત દુઃખ નથી, આ સાચું સુખ, આ સહજ સુખ, અત્ર એ જ દશા છે, કુપોલદેવ પોતાની દશાની વાત કરે છે કે તું હી મનન કરવાનો અવકાશ નથી, હવે સહજ આત્મ સ્વરૂપ થઈ ગયા છે, આત્મા આત્મામાં સમાઈ ગયો છે, એક પત્રમાં લખે છે ને અત્ર આત્માકારતા છે, પછી લખે છે 412મેનો અર્થ કે આત્મા આત્મારૂપે પરિણમે, વિભવમાં રાચે જ નહીં, એનું નામ આત્માકારતા છે, અત્ર એ જ દશા છે કુપોલદેવ કે સહજ આત્મ સ્વરૂપરૂપ દશા છે, આત્માનંદ કેવો આવે, આત્માનંદ એટલે એમાં સત્સંગ જોઈએ છે, એટલે એ આનંદમાં ને આનંદમાં કાળક્ષેપ થાય, પછી વ્યવહારના પ્રપંચમાં તો રસ જ નથી, પાંચ ઇન્દ્રિયોના વિષયમાં રસ જ નથી, ઉદય પ્રયોગે ધંધો કરવો પડે છે, પણ સત્સંગ 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 એની ઝૂરણા છે, કે છે અત્ર એ જ દશા છે રામ હૃદય વેસ્યા છે, ત્રણ લોકનો નાથ વશ થઈ ગયો છે, હવે ત્રિલોકના નાથ જેણે વશ કર્યા છે, પણ વર્તે છે અટપટી દેશાથી, ઝવેરી બજારમાં વેપારી છે, હજી 24મું વર્ષ ચાલે છે, હજી તો કુટુંબ પરિવાર સંભાળવો પડે છે, બાહ્યથી ગુરુવાસમાં પણ અંતરંગે મુનિવરો છે, અને ત્રિલોકના નાથ વશ થઈ ગયા છે, રામ હૃદય વસી ગયા છે, અનાદિના ખસ્યા છે, મારક સાચા મિલ ગયા, છૂટ ગયા સંદેહ, હોતા સોતો જલ ગયા, ભિન્ન કિયા નિજ દેહ, અનાદિના ખસી ગયા બધા, નિજ આત્મા અને દેહ આત્મા અને કર્મ બધું અલગ થઈ ગયું, બધું આ બાજુ ને આ બાજુ, દૂધ પાણી અલગ થઈ ગયા છે, હવે અનાદિના ખસ્યા છે, સુરતી ઇત્યાદિ ઘસ્યા છે, એટલે પ્રાસ બેસાડ્યો છે, પછી આનંદ આનંદ એમાં રત છે, મગ્ન છે, આ પણ એક વાક્યની વેસ્ટ કરી છે કુપોલદેવે, એટલે કે ખસ્યા હસ્યા વસ્યા એમ આ વાક્યની વેસ્ટ કરી છે, હમણાં તો ભાગી જવાની વૃત્તિ છે, ભાગી જવાની એટલે ઘર છોડીને નાસીને કર્મને, કર્મનું દેવું ચૂક્યા વગર ભાગી જવાની વાત નથી, કર્મ તો સંભાવથી સહન કરે છે, ચોતરફ ઉપાધિની જ્વાળા છે, અને શાંતિથી કર્મ કે હજી આવો સહન કરે છે, કર્મની સામે પડ્યા છે, આવો હજી એમ ભાગી જવાનું નહીં, ભાગી જવું છે, એટલે આ વ્યવહારની કોઈ પણ વાતમાં રસ નથી, અમારું મન ક્રોધથી માનથી માયાથી લોભથી અને પછી નોકશાની વાત કરે છે, પછી લખે છે સ્ત્રીથી પુત્રથી ધનથી અને પછી લખે દેહથી પણ મુક્ત છે, વનમાં જઈએ બ્રાહ્મી વેદના સત્સંગ સત્સંગ,
એ રીતે ભાગી જવું છે. આર્તધ્યાન કરીને લોન લઈને ચૂકવ્યા વગર દિવાળું કાઢીને નથી ભાગવું. અહીંયા તો ચોગતિ ચોપડા ચવનના ચૂકવી હિસાબ પૂરો કરવો છે, ઉદ્રિણા કરીને પૂરો કરવો છે. જે કર્મ ઘણા લાંબા કાળે પૂરું થાય તે અલ્પકાળમાં ભોગવીને છૂટા થઈ જવું છે, ઋણ મુક્ત થવું છે. જે જે પ્રસંગો સ્ત્રી આદિના રેવાશંકર ભાગીદારના કુટુંબના છે એ બધા પૂરા કરવા છે. એટલે પછી ઉઘરાણી રહે નહીં, કર્મ બાકી રહી જાય ને એટલે રોગ શેષ, અગ્નિ શેષ, દેવું શેષ, એમ કર્મ શેષ રહી જાય પછી પાછું ઉગી નીકળે, ફૂટી નીકળે, વધતા જાય. રૂની ગંજીમાં નાની એવી આગનો તણખલો રાખી મૂક્યો હોય, ભડકો થાય, રોગની દવા બરોબર ન થાય, કેન્સર થોડું રહી ગયું હોય, ફેલાઈ ગયેલું, પાછું એમાંથી ઉગે એટલે બરોબર દવા ન કરી હોય તો દેવું, બે પાંચ રૂપિયાનું દેવું રહી જાય પછી એ વ્યાજનું વ્યાજ ચક્રવર્તી વ્યાજ ચડે અને પાંચ પંદર વર્ષે પાછું ટેભા તૂટી જાય, આપી જ ન શકે એવડું મોટું થઈ જાય. દુશ્મન એટલે છૂટ આપી ઢીલ મૂકી તો ઋણ શેષ, અગ્નિશેષ, શત્રુશેષ, એમાં કર્મ શેષ રહી ગયા એટલે બધા પતાવી દેવા છે. અમારે તો હમણાં તો ભાગી જવાની વૃત્તિ છે અને બીજું ભાગી ભાંગી જવાની, તૂટી જવાની વૃત્તિ છે. દેહ જોતો જ નથી અને ભાગી જવાનું એટલે પલાયન થઈ જવું છે. આ શબ્દોનો અર્થ જુદો થઈ જાય એટલે અહીંયા આર્તધ્યાન નહીં સમજતા સ્વભાવભાઈને કહે છે. અમે જવાબદારીથી મુક્ત થઈને અધૂરા કામ દેવું પૂરું કર્યા વગર ભાગી જાય એમ નથી, પણ અમને સંસારની એક પણ વાતમાં રસ નથી. લક્ષ્મીમાં, અધિકારમાં, કુટુંબમાં, પરિવારમાં કંઈ રસ નથી, મોહ નથી, ઉદય પ્રયોગે થાય છે, પૂર્વ પ્રયોગે જેમ ઉદય આવે એમ. આ શબ્દનો અર્થ જુદો થાય છે. નીચે એક વાક્યને સહજ સ્યાદ વાત કર્યું છે એટલે સૌભાગભાઈ, ડુંગરસિંહ ગોસળિયા, લહેરાભાઈ બધા, એમાં ડુંગરસિંહ ગોસળિયા શાસ્ત્રના બધા સૂત્ર સિદ્ધાંતની વાતો કરે કે આ કાળમાં મોક્ષ હોય કે નહીં, આ કાળમાં કેવળ જ્ઞાન હોય કે નહીં, આ કાળમાં ક્ષયિક સમ્યકત્વ હોય કે નહીં, મોક્ષે જઈ શકે કે નહીં કોઈ, એ બધી વાત ચાલે અને આવા જટિલ પ્રશ્નોના જવાબ કુપોદેવ આપે. સૌભાગભાઈ મારફતે બધું પૂછાવ્યા કરે, સુધારસનું પૂછાવે, કેવળ કોટીનું પૂછાવે, મોક્ષનું પૂછાવે. સ્વભાગભાઈને છૂટ હતી બધી પૂછવાની. કોપાલ લખે પણ ખરા, પત્રનું વહેલું મોડું થાય તો જ્ઞાન વાર્તા લખજો, હમણાં પત્ર નથી લખજો, અમે જવાબ ન આપ્યો તો તમારે લખવો પત્ર પાછા એમ કે. ક્યુ વાક્ય સ્યાદવત કર્યું છે, આ કાળમાં કોઈ મોક્ષ ન જ જાય, જવાબ આપ્યો એકાંતે, આ કાળમાં કોઈ મોક્ષ જાય જ નહીં. એટલે કોપાલ ખમો જરા, એકાંતવાદ અજ્ઞાનપણાની નિશાની છે. એટલે કે છે આ કાળમાં કોઈ આ ક્ષેત્રથી મોક્ષ ન જ જાય, આ કાળમાં મોક્ષ ન થાય એટલે મહાવિદય ન થાય, મહાવિદયથી જ જવાય તો પછી એમ કેમ બોલ્યા કે આ કાળે કોઈનો મોક્ષ જ ન થાય, તો એમ કહેવું જોઈએ ને કે આ કાળે આ ક્ષેત્રથી કોઈનો મોક્ષ ન થાય એટલે એમ બોલ્યા. પછી તો પછી કહે છે આ કાળમાં કોઈ આ કાળનો જન્મેલો આ ક્ષેત્ર મોક્ષ ન જાય, કેમ કે આ ક્ષેત્રથી મોક્ષ ન જતા હોય તો જંબુ સ્વામી તો ગયા, સુધર્મા સ્વામી ગયા. તો કે આ કાળમાં આ કાળનો જન્મેલો આ ક્ષેત્રથી મોક્ષ ન જાય, તો આ કાળમાં કોઈ આ કાળનો જન્મેલો સર્વત્ર ન મુકાય, આ કાળમાં જ જન્મેલા ને, મહાવીર સ્વામી તો ગયા મોક્ષે, પછી સુધર્મા ગંડર ગયા, જંબુ સ્વામી ગયા, એટલે પછી એક એક મુદ્દા વધારતા જાય છે કે આ કાળમાં કોઈ આ કાળનો જન્મેલો સર્વથા ન મુકાય એટલે સમ્યક દર્શનરૂપ સ્વસ્વભાવરૂપ મોક્ષ થાય પણ બધા કર્મો ન જાય એમ. એટલે કોપલ તો કહે છે એમ આ કાળમાં કોઈ આ કાળનો જન્મેલો સર્વકર્મથી સર્વથા ન મુકાય એટલે જન્મ્યો આ કાળમાં આ ક્ષેત્રે અને પછી બધા કર્મથી દેહ છોડીને મોક્ષ ન જાય એમ એમ કહેવું છે. એટલે કહે છે હવે એ ઉપર સહજ વિચાર કરીએ. પ્રથમ એક માણસ બોલ્યો કે આ કાળમાં કોઈ મોક્ષ ન જ જાય, જેવું એ વાક્ય નીકળ્યું કે શંકા થઈ, આ કાળમાં શું મહાવિદેથી મોક્ષ ન જ જાય, તો મહાવિદેથી જ જાય, ત્યાં તો નિયમથી રોજ ચોથો વારો જ હોય ત્યાં તો. એટલે માટે ફરીથી વાક્ય બોલો એટલે ફરીથી બોલ્યા, ત્યાં બીજી વાર કહ્યું આ કાળમાં કોઈ આ ક્ષેત્રથી મોક્ષ ન જાય, મહાવિદેથી જાય, ભરત ક્ષેત્રથી ન જાય, આ ભરતથી ન જાય,
ત્યારે પ્રશ્ન કર્યો, જંબુ સ્વામી, સુદર્મા સ્વામી ઇત્યાદિ કેમ ગયા? એ આ ક્ષેત્રથી જ ગયા ને, અને આ કાળેથી જ ગયા. તો એટલે કહે છે, એ પણ આ જ કાળ હતો. એટલે ફરી વળી સામો પુરુષ વિચારીને બોલ્યો, આ કાળમાં કોઈ આ કાળનો જન્મેલો આ ક્ષેત્રથી મોક્ષ ન જાય. એટલે જન્મ્યા હતા જંબુ સ્વામી, સુદ્ર સ્વામી તો પહેલાં, જ્યારે પાંચમા વારો નહોતો બેઠો ત્યારે, પણ પાંચમા વારો બેસી ગયો પછી જન્મ્યો તો કોઈ જાય કે નહીં? એટલે કહે છે કૃપાલદેવ, ત્યારે પ્રશ્ન કર્યો કે કોઈનું મિથ્યાત્વ જતું હશે કે નહીં? ઉત્તર આપ્યો કે હા, મિથ્યાત્વ તો જાય. કૈનર પંચમ કાલ મેં દેખી વસ્તુ અભંગ. તો મિથ્યાત્વ ગયું, તો મિથ્યાત્વ જોવાથી મોક્ષ થયો કહેવાય કે નહીં? છ પદના પત્રમાં આવે છે ને, સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. સમ્યક દર્શન થયું, વાસ્તવિક રીતે તો જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું, ત્યારથી જીવ મુક્ત જ છે. 377મો પત્ર. તો કે એ રીતે મિથ્યાત્વ ગયારૂપ મોક્ષ થયો કહેવાય કે નહીં? ત્યારે તેણે હા કહ્યા, એમ તો થાય. ત્યારે કહ્યું, એમ નહીં પણ એમ હશે કે આ કાળમાં કોઈ આ કાળનો જન્મ સર્વકર્મથી ન મુકાય. સ્વસ્વભાવરૂપ મોક્ષ, સમ્યક દર્શન મોક્ષ ભલે મળ્યો, પણ હજી શરીરને એમ સર્વકર્મથી ન મુકાય. ઘાતી તો બધા ગયા, અઘાતીએ જાય ને શરીરે વયું જાય અને સીધો સિદ્ધ સિલાઈ જાય એવું ન હોય એમ દલીલ કરે છે, તર્ક કરે છે. એટલે કૃપાલદેવ કહે છે, આમાં પણ ઘણા ભેદ છે. વિતરાગનો માર્ગ અનેકાંતવાદ છે, અને એકાંતવાદ પકડી લેવો એ અજ્ઞાનતાની નિશાની છે. મારો મહાવીર ક્યારે જ વાપરે જ નહીં કે આમ થાય જ નહીં ને આમ આમ જ હોય ને આમ જ ન જ હોય. આ કા આમાં પણ ઘણા ભેદ છે, પરંતુ આટલા સુધી કદાપી સાધારણ સ્યાદવાદ માનીએ તો એ જૈનના શાસ્ત્ર માટે ખુલાસો ગણાય. એટલે જૈનના શાસ્ત્ર માટે કેમ ખુલાસો? જૈનના ગણાતા શાસ્ત્રો અત્યારે જે છે એમાં એમ છે કે ભાઈ, આ કાળે આ ક્ષેત્રે જન્મેલો જીવ સર્વથા કર્મથી ન મુકાય, મોક્ષ ન જાય, એમ ક્વચિત અમુક જગ્યાએ પ્રતિપાદન થયું છે. કૃપાલદેવની આ માન્યતા છે જ નહીં, હમણાં જોઈશું આપણે. એટલે કૃપાલદેવ ખુલાસો કરે છે, વેદાંતાદિક તો આ કાળમાં સર્વથા સર્વકર્મથી મૂકવા માટે જણાવે છે. વેદાંતમાં આ કાળમાં ચરમ શરીરી કયા છે? આત્મજ્ઞાન થયું બેફાટ, એને વેદાંતમાં કેવળ જ્ઞાન કહેવાય છે. એટલે વેદાંતમાં તો ચરમ શરીર છે, વેદાંતમાં સર્વકર્મથી મુકાય છે. તો અને જે જૈન શાસ્ત્ર પ્રમાણે જે માન્યતા છે આ પ્રમાણે, તેમ કે ન મુકાય, તો એકાંત એમ વાક્ય કેમ એમ રજૂ કરાય કે કોઈ છૂટે જ નહીં એમ? એટલે કહે છે, વેદાંતાદિક તો આ કાળમાં સર્વથા સર્વકર્મથી મૂકવા માટે જણાવે છે, માટે હજુ પણ ત્યાં આગળ જવાનું છે. સ્યાદવાદ છે એમ તમે ખોટા છો એમ કહીને પોતે સાચા છો એમ ન થાય, સમજાવવું પડે, સમાધાનપૂર્વક સમજાવવું પડે. પરમશ્રુત પૂછે એનો જવાબ આપવો પડે, એ સાચો ઉપદેશક. સ્વરૂપ સ્થિત ઈચ્છારહિત વિચરે પૂર્વ પ્રયોગ અપૂર્વવાણી પરમશ્રુત, ઉપાદુ લખે છે ને 27મા પત્રમાં, લેખિતન આશુપ્રજ્ઞ રાજચંદ્ર. પૂછો એનો જવાબ, હાજર જવાબી. લાઇબ્રેરીમાં જોયું નહીં, સૂત્ર અને તેના પડખા ફરી વળ્યા છે. આગળ જઈને સૂત્ર લઈને ઉપદેશ કરવાની જરૂર પડશે નહીં. પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે. એક શ્લોક સંભાળતા હજારો શાસ્ત્રોનું ભાનથી ઉપયોગ ફરી વળે છે, એટલે ચોપડા ફેરવા નહીં પડે. અને પંચમકાળમાં આ વિતરાગનો માર્ગની પ્રભાવના કરવા માટે જે જે ચમત્કારો જોઈએ તે છે અને ભેળા થતા જાય છે. આવો કોઈ બીજો પુરુષ નજરે દેખાતો નથી કે આ લખનાર પ્રત્યે દ્રષ્ટિ જાય છે. અમને એમ જે કોઈ કરે તો સારું, પણ બીજાનું પ્રયત્ન કામ આવે એવું નથી, એટલે લખનાર પ્રત્યે દ્રષ્ટિ જાય છે, એટલે પોતા પ્રત્યે. અને એમ તો કાળજામાં કોડ ઘણા ભર્યા છે. સવિજીવ કરું શાસ્ત્રથી, જુઓ તો ખરા જગતને કેવી સ્થિતિમાં મૂકીએ અમે. નવપદ ધ્યાનની વૃદ્ધિ કરવી છે. મૂળ માર્ગ સાંભળો જીનનો રહે, નોય પૂજા આદિની કામના, નોય વાલું અંતર્ભવ દુઃખ. એ તો સાવ નાનપણમાં લખે છે ને, મોક્ષ મળવામાં યુવા વયમાં નિત્ય વિશોધ કરી નવ તત્વોનો ઉત્તમ બોધ અનેક ઉચ્ચારું, રાજ્ય સદા મુજ એ જ મનોરધાર થશે અપવર ઉતારું. અપવર એટલે મોક્ષ, મોક્ષ માર્ગના પેસેન્જરોને વહેલા વહેલા મોક્ષે પહોંચાડવું. કાળજામાં કંઈક ભર્યા કોડ જો બધું લઈને આવ્યા છે ભગવાન મહાવીર પાસેથી.
એટલે કે વેદાંતાદી તો આ કાળમાં સર્વથા સર્વકર્મથી મુક્ત મળી જવાની મજા, હજુ પણ ત્યાં આગળ જવાનું છે. મોક્ષ કોને કહેવાય? સર્વથા સર્વકર્મથી કેમ મુકાય, ક્યારે મુકાય, કોણ જઈ શકે? કાળની બાધા છે, રાગ દ્વેષ અજ્ઞાન જાય તો મોક્ષ થાય. તો ઉનાળામાં રાગ દ્વેષ ન જાય, ખાલી શિયાળામાં જ જાય. દિવસે જાય ને રાત્રે ન જાય, ચોથા આરામ જાય ને પાંચમા આરામ ન જાય. કાળ તો જડ છે, એને શું ઉપયોગ છે? જડને શું ઉપયોગ? જી જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. એટલે કૂપાલદુની એ માન્યતા છે જ નહીં કે આ કાળમાં મોક્ષ ન થાય. એ પરમાત્મા અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળમાં જોઈને મોક્ષ હોય. 213મો પત્ર અને 319મા લખે છે, મોક્ષ દુર્લભ નથી, દાતા દુર્લભ છે. હમણાં જોશું ઉપદેશ છે, એમ ઠેર ઠેર લખ્યું છે. કૂપાલદેવ તો કહે છે હજી આગળ જવાનું છે, આના કરતાંય ત્યાર પછી વાક્ય સિદ્ધિ થાય કે આ કાળે મોક્ષ ન હોય એમ. સીધું બોલી નાખીએ આપણે, ઉપલક ઉપલક દ્રષ્ટિએ વાંચ્યું હોય નહીં, આશા ન થાય જ્ઞાનીની અને ઉન્મત્ત પ્રલાપ દશા થાય. આમ વાક્ય બોલવાની અપેક્ષા રાખવી એ ખરું. એટલે આ કાળમાં મોક્ષ થાય એટલે આ કાળમાં, આ કાળમાં જન્મેલો, આ ક્ષેત્રે જન્મેલો, આ કાળમાં જન્મેલો, અને એ પણ પાછો વેદાંત રીતે કે જૈન રીતે, એ બધી અપેક્ષા રાખવી પડે. અને જૈન શાસ્ત્રમાં એ કૂપોદો લખે છે 213માં, જૈન શાસ્ત્રમાં ક્વચિત પ્રતિપાદન થયું છે, એકાંત નથી. એનો વિચાર વિવેકપૂર્વક કરવો પડે. સ્યાદવા છેલ્લી એક તીર્થંકરના આશયે એ સૂત્ર સિદ્ધાંતના વચનો વિચારાય તો ખબર પડે. એટલે કહે છે બોલવાની અપેક્ષા રાખવી ખરું, પરંતુ જ્ઞાન ઉપજ્યા વિના એ અપેક્ષા સ્મૃત થાય એવું બનવું સંભવિત નથી. આત્મા અનુભવમાં આવે પછી બોલાય, જ્ઞાન થાય પછી. એના વિના અભિપ્રાય આપે એ ખોટો જોઈએ. એકાંતવાદની જ નિશાની હોય, એ કદાગ્રહ હોય, હઠાગ્રહ હોય, સંપ્રદાય ઓક સંજ્ઞાના ખ્યાલ હોય, એમાં મત દર્શન પોષાય, આત્માર્થ ન પોષાય. એટલે કહે છે કાં તો સત્પુરુષની કૃપાથી સિદ્ધિ થાય, એટલે સત્પુરુષ કૃપા કરે તો પછી એ સ્યાદવાપૂર્વક બોલવાની અપેક્ષા રાખી શકે, અને કાં તો એને પોતાને જ્ઞાન થાય તો, નહીં તો મૌન સેવવું પડે. એટલે કૃપાદો કહે છે કે અત્યારે એટલું જ. હવે મોક્ષની વાત છે ને, આ બહુ એવો કોયડો છે અને એવું દ્રઢ થઈ ગયું છે ઓક સંજ્ઞાએ, સંપ્રદાય સંજ્ઞાએ. પણ કૂપાલદેવ તો ઠેર ઠેર કહે છે કે આ કાળે જૈન સૂત્રોના નામે જે ઓળખવામાં આવે છે શાસ્ત્રો, એમાં સુધારો થયો હોય, વધારો થયો હોય, ઘટાડો થયો હોય, કુધારો થયો હોય, એ કોણ નક્કી કરે? એ તીર્થંકરની વાણી એનો એ આશય પુરુષ જે હોય એ સત્પુરુષ નક્કી કરે. એનો એવો ક્ષયોપશમ હોવો જોઈએ, એવો ત્યાગ વૈરાગ હોવો જોઈએ, એવી દશા હોવી જોઈએ અધ્યાત્મમાં ઊંચી. દેવકજી મહારાજ વાંચતા હતા ને સુઈ ગળંગ સૂત્ર ચીજ પોકલીના અપાશ્રમમાં, સંવંત 1949માં. કૂપાલદેવ પૂછ્યું ને આ કોનું લખેલું છે, તો કે ભગવાનનું. તો કે તમને કેમ ખબર? આ ભગવાનનું લખેલું છે કે પાછળથી કોઈ લખ્યું છે? તો એટલે સંસ્કૃતમાં હોય, અર્ધમાગધીમાં હોય, બહુ જૂનું થઈ ગયું હોય, કે અપાસરાની કે લાઇબ્રેરીમાં હોય, એને પર સિક્કા માર્યા હોય કે આ દિગંબર સંપ્રદાયનું છે, આ શ્વેતાંબર સંપ્રદાયનું આગમ છે, એટલે માની લેવાનું. સાકરની બરણી હોય એના ઉપર 12 મોટા અક્ષર લખે મીઠું નમક, અને નમકને બરણી ઉપર લખે સાકર, તો ગોળખોળનો વિવેક એ હોવો જોઈએ ને. ગોળખોળનો વિવેક ન હોય એટલે જ્યાં ત્યાં માથા ભરાઈ જાય પછી. દુર્લભ એવો મનુષ્ય દેહ એમને વ્યર્થ થઈ જાય, વેડફાઈ જાય. એટલે કૂપાલદેવ કહે છે હાલ જેને જૈન સૂત્રોના નામે ઓળખવામાં આવે છે તેમાં ક્ષયિક સંકેત નથી એવું સ્પષ્ટ લખેલું નથી. આ તો આખો પ્રસંગ બનેલો પ્રભુજીના દીક્ષાગુરુ હરકચંદજી મહારાજ. કૂપાલદેવ સૌ પ્રથમ ખંભાતને અપાસરે આવે છે ત્યારે વાત થાય છે. હરકચંદજી મહારાજે વાત તો બધી કૂપાલદેવ વિશે ઘણી સાંભળેલી, એટલે કહે છે અવધાન કરો. કૂપાલદેવ કહે હવે અમે જાહેરમાં અવધાન કરતા નથી, પણ ખંભાતના મુમુક્ષુ એ બધા હતા, અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ, કિલાભાઈ, પ્રભુશ્રીજી આગ્રહ કરે છે કરો ને કરો જોવા છે. કૂપાલદેવને પણ થયું કે આ પરમાર્થમાં લાભનું કારણ થશે, એટલે પછી આ અવધાન તો કરીને બતાવે છે.
એટલે ખબર પડી કે આ છે કોઈ પ્રતિભાશાળી પુરુષ. પછી શૈખ સમકિતની ચર્ચા વાત થઈ તો કે આ કાળમાં એ તો શાસ્ત્રમાં લખ્યું જ છે. પ્રભુસિંહજીના દીક્ષા ગુરુ હરકચંદજી મહારાજ કહે છે, કેમાં લખ્યું છે કૃપાલદોને પૂછે છે, તો કે થાણાંગ સૂત્ર મળે. કૃપાલ કે લાવો થાણાંગ સૂત્ર. થાણાંગ સૂત્ર લઈ આવ્યા અને પાના ફેરવે મળે જ નહીં. કૃપાલદો કે આ એકાંતિક વાણી છે એ પકડી ન લેવાય. તોય લખ્યું હોય તો બતાવો શું બતાવે. પછી ખબર પડી કે આ પુરુષ સમાધાનપૂર્વક બધા પ્રશ્નો હલ કરે છે. એટલે અહોભાવ તો ઘણો થયો. પ્રભુસિંહ કે હું અવધારું ઉપર જઈને મેળે, તો કે હા રાજી થઈ ગયા. પ્રભુસિંહનું કામ થઈ ગયું. ઉપર જઈને પ્રથમ મેલનમાં ત્રણ દંડવત નમસ્કાર કરે છે. એટલે કહે છે ક્ષાયિક સંકેત નથી, એવું સ્પષ્ટ લખેલું નથી. અમુક શાસ્ત્રોમાં લખ્યું હોય પણ એ શાસ્ત્રો લખનાર જે હોય એ પોતાના અંગત ખ્યાલ હોય. એ તીર્થંકરની વાણી, તીર્થંકરના આશયવાળી વાણી નથી. એટલે કૃપાલદેવ કહે છે શાયિક સંકેત નથી, એવું સ્પષ્ટ લખેલું નથી. અને પરંપરાગત તથા બીજા કેટલાક ગ્રંથોમાં એ વાત ચાલી આવે છે. એટલે ગુરુને ગુરુ શિષ્યને કહે, શિષ્ય એના શિષ્યને કહે, એમ પરંપરાગત ચાલી છે વાત. પણ એવો કોઈ શોધક હોય તો એ વિચારે કે ખરું સત્ય શું છે. અને પરંપરાગત જે વાત ચાલી આવી છે અમે વાંચેલું છે ને સાંભળેલું છે, અને તે વાક્ય મિથ્યા છે કે મૃષ્યા છે એમાં મારો અભિપ્રાય નથી, તેમ તે વાક્ય એ પ્રકારે લખ્યું છે એમ જ છે એમ અમને લાગતું નથી. કાંઈ એકાંતે કે હા એમ જ હોય, પ્રાય હોય, લગભગ એવું હોય. જે રીતે કાળદોષ કળીથી થયો છે, લોકોને ધર્મમાં રસ નથી, જોગ નથી સત્સંગનો, બધું બરોબર, વિનય ગુણ ઘસાઈ ગયા છે, આચારના ઠેકાણા નથી, વ્યાકુળ વિષયના સાધનો વધી ગયા છે, પંચમકાલના વર્ણનમાં બધું છે ને. એટલે કૃપાલદેવ કહે પરંપરા અમનેથી આ બધું ગયું. પંચમકાળના પાઠમાં, મહાવીર શાસનમાં, મોક્ષમળમાં કૃપાલદેવ લખ્યું પછી કે પરંપરા અમનેથી આ બધા દસ બોલ વિચ્છેદ ગયા બરોબર છે. પરંપરા અમના એટલે આચાર્ય એના શિષ્યને બોધ આપે, શિષ્ય સિનિયર થાય, આચાર્ય થાય, પછી એ એના શિષ્યને આપે, એટલે ઉપરથી આવ્યા કરે એમ પરંપરામાં. પણ વ્યક્તિગત ધોરણે કોઈ એવો ઉચ્ચ કોટીનો સંસ્કારી વિરલોજી હોય તો, કૃપાલદેવ જેવા પૂર્વનું આરાધન કરીને આવ્યા હોય તો, સ્વયંબુદ્ધ આપ હવે ક્યાં કૃપાલદેવને કોઈ ગુરુ હતા. એટલે બ્રહ્મચારી જો પ્રતિતિપૂર્વક લખે છે, કેવળ જ્ઞાન રવિતણી સામગ્રી ગ્રહી સાર, રવિવાર અવતાર દિન સ્વયંબુદ્ધ અવતાર. તો બ્રહ્મચારી જે શાસ્ત્રો નહોતા વાંચ્યા, શ્વેતંબર દિગંબરના, પાંચ ભાષાની માસ્ટરી, સંસ્કૃત શીખેલા, અર્ધમગ્ધિ શીખેલા, ક્ષયોપશમન જબરો, કવિત્વ શક્તિ જબરો, યાદશક્તિ એવી વિચક્ષણ, એટલા એ જમાનામાં ઇંગ્લિશ સબ્જેક્ટ સાથે વિલ્સન કોલેજના ગ્રેજ્યુએટ, એમને એમ તહતી કર્યું હશે, સ્વીકારી લીધું હશે, એને ક્યાં ગુરુ થવું હતું. એ લખે છે પરંપરાગત બીજા કેટલાક ગ્રંથોમાં વાત ચાલી આવે છે, પણ એ એમ જ છે, એકાંતે જ છે એમ અમને લાગતું નથી. જીનના કહેલા જે શાસ્ત્રો ગણાય છે તેના વિશે અમુક બોલ વિચ્છેદ ગયાનું કથન છે, તેમાં મુખ્ય એવા કેવળ જ્ઞાન આદિ દસ બોલ છે. એટલે કેવળ જ્ઞાન, મન પ્રયોગ જ્ઞાન, પરિયાર વિશુદ્ધિ ચારિત્ર, ક્ષાયિક સંકેત, બધું ઘણું બધું છે. પણ મન પ્રયોગ જ્ઞાન, મન પ્રયોગ જ્ઞાન તો કૃપાલદેવના હજારો પ્રસંગો છે, વ્યક્તિ નામ ને સ્થળ સાથે સાબિતી સાથે નોંધાયેલા છે. અને શાસ્ત્રમાં શું વાત આવે, તીર્થંકર ભગવાનને મતિશ્રુત અવધિ જ્ઞાન જન્મથી હોય, દીક્ષા લે ત્યારે મન પ્રયોગ પ્રગટે. કૃપાલદેવને ઝવેરી બજારના ગલ્લે મન પ્રયોગ જ્ઞાન હતું. એટલે સામાન્ય રીતે એમ જ હોય કે તીર્થંકર દીક્ષા લે પછી મન પ્રયોગ જ્ઞાન પ્રગટે, બરોબર છે. પણ કોઈક વિરલા જેવી એવા હોય, એટલે શાસ્ત્રમાં જે આવી અપવાદરૂપ વાત લખી હોય છે તે કૃપાલદેવ જેવા પુરુષ માટે લખી હોય છે. એટલે એકાંત ન પકડી લેવાય. કૃપાલદેવ લખ્યું ને એકાંત દઈ લઈ દઈ કુટી મરે તો. એટલે આ દસ બોલ વિચ્છેદ છે તેમ એકાંતે જ કહેવા યોગ્ય નથી એમ અમને ભાસે છે. એમ જ છે એ કેવળ એકાંત નથી. કૃપાલદેવ કહે છે 411માં કદાપી એકાંત હો ચાલો, તો એ પણ આગમ જેણે ભાખ્યા છે તે જ આશે સત્પુરુષે કરી તે ગમ્ય કરવા યોગ્ય છે. તે જ આત્મસ્થિતિનો ઉપાય છે. પરંપરા અમનાયથી આપણે વાત આવી ને, પરંપરા અમનાયથી કેવળ જ્ઞાન, મન પ્રયોગ જ્ઞાન, પરમ અવધિ જ્ઞાન વિચ્છેદ ગયા, મહાવીર શાસનના પાઠમાં લખ્યું કૃપાલદેવે મોક્ષમાળામાં 53માં પાઠમાં. પણ પરંપરા અમનાયથી કૃપાલદેવને ક્યાં ગુરુ હતા અભાવે કોઈ.
અસોચા કેવળીને ગુરુ ન હોય, સ્વયંબુદ્ધ કેવળીને ગુરુ ન હોય, પ્રત્યેક બુદ્ધ કેવળીને ગુરુ ન હોય. લઈને આવેલા બધું ભગવાન મહાવીર પાસેથી એ આરાધન ચાલુ રહી. ગૌમઠસારમાં લખેલું છે, ગૌમઠસાર દળદાર વચનામૃત કરતા ડબલ સહિતના ગ્રંથ, જીવકાંડ અને કર્મકાંડ. જીવકાંડમાં 648મી ગાથા છે કે તીર્થંકર કેવળી કે શ્રુત કેવળીના ચરણ કમળ પાસે બી રોપાય ક્ષયિક સંકેતનું, એટલે નિષ્ઠાપન પરિપૂર્ણતા. ચાર ગતિમાં કોઈ બી ગતિમાં થાય, દેવ નહીં થાય, નારકી નહીં થાય, પશુ નહીં થાય, માણસ નહીં થાય. નિષ્ઠાપન થઈ ગયું એકવાર, પરિપૂર્ણતા બી વવાઈ ગયું, કોઈ ગતિમાં થાય. આ તો ગૌમઠસર ગયા, આ કે કોપલ તો નથી લખ્યો ગૌમઠસર. એટલે પરંપરા અમનેથી ભલે વિચ્છેદ જાય, પણ સ્વયંભૂત પૂર્વના સંસ્કારથી થઈ શકે છે. અને 5 સમવાય કારણો મળે ત્યારે કાર્ય સિદ્ધિ થાય. એમાં મુખ્ય કારણ તો પુરુષાર્થ જ છે. તીર્થંકરની વાણીમાંય ફરક કરી નાખે પુરુષાર્થ હોય તો. કાળ ભાવ ઉદ્યમ નસીબ તથા ભાવિ બળવાન, 5 કારણ જબ મિલે કાર્ય સિદ્ધિ નિદાન. એમાં પુરુષાર્થ 1000 ભાવ હતા ગત સુકુમારને, નેમિનાથ ભગવાનની વાણીમાં જ્ઞાનમાં કે તારે 1000 ભાવની વાર છે મોક્ષે જવા. તો કે ના, મારે હમણાં જ જવું છે. તો કે એમ ન હોય, કરેલા કર્મ ભોગવવા પડે. તો કે દીક્ષા લઈને હમણાં ઊભો રહે સ્મશાનમાં, તો હમણાં મુક્ત થયો. 1000 ભાવ કોણે જોયેલા? ભગવાન તીર્થન કરે. 1 ભાવ કોણે જોયો? ગત સુકુમારને પુરુષાર્થે. શ્રીકૃષ્ણની ગતિની વાત આવે છે. 6 18000 સાધુને ભાવથી નમસ્કાર કર્યા. 3 આવી ગયા. 6 કોણે જોયેલી? તીર્થંકરે. 3 કોણે જોઈ? તીર્થંકરે. બદલી કે પુરુષાર્થ. એટલે એકાંત પકડી દઈને કૂટી મરીએ અને અનંતકાલથી જીવે આવી રીતે જ્ઞાનીની આશાધના જ કરતો આવ્યો છે. કુપલ લખે છે, અશરીરી ભાવ આ કાળને વિશે નથી એમ અત્રે કહીએ તો આ કાળમાં અમે પોતે નથી એમ કહેવા તુલ્ય છે. એટલે અશરીરી ભાવ એટલે ભાવ નહીં, સિદ્ધ. આ બેઠા છે સિદ્ધ, અને આ સિદ્ધશિલા પ્રભુશ્રીજીને સંવંત 1955 ઈડર ક્ષેત્રે 5મે દિવસે સત્સંગમાં કહે છે. લેખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ 1979માં, શ્રી સહજ આત્મ સ્વરૂપ 653-719માં સહજ આત્મ સ્વરૂપ થઈ ગયા છે. લખે છે 379માં, હમણાં વાત આવીને કે મોક્ષ તો આ કાળને વિશે પણ પ્રાપ્ત હોય અથવા પ્રાપ્ત થાય છે, પણ દાતા દુર્લભ છે. મોક્ષ દુર્લભ નથી, દાતા તો પોતે છે. પંચમ કાળ કાંડું પકડવા આવશે, કાળ કાંડું પકડવા આવશે, તમે પુરુષાર્થ કરશો ને મોક્ષ થતા. અમે એનો ઉપાય કરશું કે પુરુષાર્થ તો કરો, 6 કરો કે 10 અમે ભેળવશું. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. 213માં પણ એમ જ કહે છે, એ પરમાત્મા અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળમાં પણ જીવનો મોક્ષ હોય. માનીએ છીએ એટલે અનુભવવાણી છે. અપ્રગટ સત લખે છે ને 272માં, 303માં, 306માં લેખિતનમાં અપ્રગટ સત લેખિતન. સત જ છે, પ્રગટ નથી. જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ ન હોય તો દુંદુભી નથી વાગી. અપ્રગટ સત છે, પણ સત છે. એટલે જૈન શાસ્ત્રો પ્રમાણે જે કહેવાતા જૈન શાસ્ત્ર પ્રમાણે ચામર વિંજાય ને દુંદુભી વાગે ને અચેત ફૂલની વૃષ્ટિ થાય ને ચામર વિંજે દેવલોકની ભામંડળ રચાય ને એ બધું ભલે ન હોય, એ જોતું એ નથી. કૂપોલું લખ્યું, દેવાગમ નભોયાનમ ચામરાદિ વિભૂતયા માયાવી અપી દશ્યંતી. સમનભદ્રન મહારાજનો શ્લોક રજૂ કરીને કહે છે. આ તો ઇન્દ્રજાળિયાએ કરે કે ઉપદેશ એમ લખે, 1,00,000 સમવસણ હોય તો એ જ્ઞાન ન થાય કે. અને અનંત ચોથારા વય અજ્ઞા, તો આજીવ ક્યારેક ચોથારામાં હશે ને, ક્યારેક તીર્થંકરના સમવસણમાં ગયો હશે ને, તો હજી છે. એનો અર્થ એમ કે એ બધા સાધનો એને કામ આવ્યા નથી, કેમ? નિમિત્ત પકડ્યું જ નથી એને.
એટલે ઉપદેશ છાયામાં ગોપાલદેવ કહે છે પારા નંબર 703માં કે અજ્ઞાનીઓ આજે કેવળ જ્ઞાન નથી એવી હીન પુરુષાર્થની વાત કરે છે. કેવળ જ્ઞાન આ કાળમાં નથી એવું અવળું માની લેવું નહીં અને કહેવું પણ નહીં. ગોપાલદેવ 717માં પાના ઉપર લખે છે ઉપદેશ છાયામાં, પાના નંબર લખી લેજો. એટલે આ બધા વાક્યો છે જે રત્નમય. અજ્ઞાનીઓ આજ કેવળ જ્ઞાન નથી એવી હીન પુરુષાર્થની વાત કરે છે. કેવળ જ્ઞાન આ કાળમાં નથી એવું અવળું માની લેવું નહીં અને કહેવું નહીં બીજાને. ભવસ્થિતિ, પંચમ કાળમાં મોક્ષનો અભાવ, આદિ શંકાઓથી જીવે બાહ્યવૃત્તિ કરી નાખે છે પણ આવા જીવો પુરુષાર્થ કરે અને પંચમ કાળ મોક્ષ થતા હાથ જાળવા આવે ત્યારે એનો ઉપાય અમે લેશું. કેમ, તમે સફળતાપૂર્વક ઉપાય હાંસલ કરી લીધા છે, મોક્ષ અનુભવ્યો છે, તમને આપશું. કે મોક્ષનું સુખ અહીં જ અનુભવાય છે. 719માં પાના ઉપર કહે છે કે કાળ કાંડું પકડવા આવશે, અમે એનો ઉપાય કરશું. પંચમ કાળ વચમાં આવશે તો આ કાળમાં મોક્ષ નહીં હોવા પણ નહીં આવી વાત કોઈ કહે તો સાંભળવી નહીં. ગોપાલદેવ કહે છે, ઉપદેશ છે, બોધ આપે છે. 74 પ્રદેશમાં 720માં પાના ઉપર લખ્યું છે. 2.5 મહિના 74 આવેલા ને, વડવા કાવીઠા, બોધ આપે છે કે આવી કોઈ વાત કરે કે આ કાળે કેવું જ્ઞાન નથી તો સાંભળવીએ નહીં. હવે અત્યારે એવી વાત કોઈ કરતા હોય આપણે, ગોપાલજીની આજ્ઞા શું છે, આવી વાત જે કરતો હોય એને સાંભળવી નહીં. હવે આ જીવને ક્યાં બેસીને અધ્યાત્મ સેવવો છે, કોની પાસે બેસીને અધ્યાત્મ સેવવો છે, ક્યું શાસ્ત્ર વાંચીને આત્માર્થ સેવવો છે. ગોપાલદેવ એમ લખે છે કે આ કાળમાં મોક્ષને નહીં હોવા પણ એની આવી વાતો કોઈ કહે તે સાંભળવી નહીં. એટલે ગયો હોય ભૂલથી તો કાનમાં આંગળી નાખી દેવી પડે ને, આ તો આજ્ઞા છે ગોપાલદેવની. કેવા ભારે વચન છે આ, પણ જીવને ઉપયોગ નથી એટલે સમજાતું જ નથી. અને સમજાવણ ઉપકારશો, સમજે તો ભૂલ કરતો અટકી જાય. સહેજ સહેજમાં અનંત કર્મ અટકી જાય, સહેજ સહેજમાં, ખાલી શ્રદ્ધાથી. પણ શ્રદ્ધા પરમ દુલ્લા, પ્રભુજી કે શાસ્ત્રમાં આ કાળમાં કંઈ મોક્ષનો સાવ નિષેધ નથી. ગોપાલદેવ લખે છે, અમુક વસ્તુઓ વ્યવચ્છેદ ગઈ એમ કહેવામાં આવે છે પણ તેનો પુરુષાર્થ કરવામાં આવતો નથી એટલે વ્યવચ્છેદ ગઈ કહે છે. કેડી હોય કોઈ ચાલે નહીં, ધીરે ધીરે ઘાસ ઉગી જાય ચોમાસું આવે તો, પણ ચાલવા માંડે ધીરે ધીરે, પાછી કેડી થાય. એટલે અમુક વસ્તુ વ્યવચ્છેદ ગઈ કહેવામાં આવે છે. કેમ કે તેનો તે માટે પુરુષાર્થ કરવામાં નથી. જો સાચો પુરુષાર્થ કરવામાં આવે, જોઈએ તેવો પુરુષાર્થ થાય તો તે ગુણો પ્રગટે એમાં સંશય નથી. ગોપાલદેવ 766માં પાના ઉપર કહ્યું છે. આ બધા ટંકોત્કીર્ણ વચનો છે, બધા એક એક વચન જેઓને પુરુષાર્થ જગાવે એવા છે, મડદા ઊભા કરે એવી વાત છે. બધું ઠસી ગયું હોય જન્મથી, ઓક સંજ્ઞાથી, સંપ્રદાયની સંજ્ઞાથી, શાસ્ત્રીય અભિનિવેશથી જડ કરી ગયું હોય, નીકળી જાય પછી. સત સત છે, સત સરળ છે, સુગમ છે, તેની પ્રાપ્તિ સર્વત્ર હોય છે. ગોપાલદેવ 218માં લખે છે. 5 ને 3 8 થાય, દિવસે થાય ને રાત્રે ન થાય, પ્લેનમાં થાય અને નીચે સ્ટીમરમાં ન થાય, સબમરીનમાં, ભારતમાં થાય અને પરદેશમાં ન થાય, 4th કાળમાં 5 ને 3 8, 5મા કાળમાં 5 ને 3 8 ન થાય, આ તો સિદ્ધાંત અંતે સિદ્ધ થયેલું. શું, રાગ દ્વેષ અજ્ઞાન જાય તો મોક્ષ થાય. કુપલદુ કહે છે, અમને કોઈ પણ જીવ પ્રત્યે કિંચિત પણ રાગ નથી થતો. દ્વેષ 402માં લખે છે, કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ કાળે કોઈ પણ પ્રકારે દ્વેષ કરવો જ નહીં એવો અચિતમાં નિર્ધાર છે. રાગદ્વેષ વ્યા ગયા તો અજ્ઞાન યોગી પણ જન્મથી જ નથી, તો રાગદ્વેષ અજ્ઞાન જાય તો શું થાય, એ જે થાય એનું નામ તો મોક્ષ છે. સહજ સ્વરૂપે સ્થિતિ થવી એનું નામ તો મોક્ષ છે. 609મો પત્ર. મોક્ષની વ્યાખ્યા જે છે કે જેમ છે એમ સહજ. આ બિંતર પરિણામ અવલોકન આત્મન 4થીમાં તો આખું લાંબુ સહજનું લખ્યું, પોતાને દર્શાવી છે કે તે પુરુષ તેને વિશે સહજ જ નોંધે છે કે તે સહજ છે. કાળથી સતને બાધા નથી, સત છે કાળથી તેને બાધા નથી, તે સર્વનું અધિષ્ઠાન છે. પણ વાણી તે અકથ્ય છે, તેની પ્રાપ્તિ હોય છે અને તે પ્રાપ્તિનો ઉપાય છે. નિસંદેહ સ્વરૂપ જ્ઞાન અવતાર છે. 167માં લખ્યું ને,
ખંભાતના અંબાલાલ ભાઈ અને ત્રિભુવન ભાઈ પરના પત્રમાં કે જાઓ ધર્મજના અંબારામ પાસે એને કહેજો નિસંદેહ સ્વરૂપ જ્ઞાન અવતાર છે, 14 વાર જ્ઞાન અવતાર લખ્યું, એટલે કે વ્યવહારમાં બેઠા જરા વિતરાક છે, અને નામમાં પૂછે તો કહેજો મુક્તાત્મા હોવાથી એને નામ ઠામ ગામ કાંઈ નથી, મુક્તાત્મા છે. મુક્તાત્મા સિદ્ધિશિલા હોય કે ઝવેરી બજારે હોય, ઝવેરી બજારે હોય પછી ત્યાં જવાય. આયુષ્ય પૂર્ણે મટીએ દેહિક પાત્ર જો, સદેહ સિદ્ધિશિલાએ જવાતું નથી, કારમણ તેજસે શરવા પડે, ઉદારી ક્યાં? તમે ને હું જાણીએ લાઇબ્રેરીમાં વાંચીને કોપાલ ન જાણતા હોય, જેને એક શ્લોક સંભાળતા હજારો શાસ્ત્રોનો ભાન થઈ ઉપયોગ ફરી વળે, આગળ લઈને સૂત્ર લઈને ઉપદેશ દેવાની જરૂર ન લાગતી હોય, કેમ? સૂત્ર અને તેના પડખા ફરી વળ્યા હોય. ભગવાન મહાવીર પાસેથી તીર્થંકરના હૃદયમાં આ વાત હતી, અને પૂર્ણ વિતરાગ જેવો બોધ સહજ જ પ્રયાસ કર્યા વગર સહેજે સ્મરણમાં આવતો હોય. તો મને સિદ્ધાંત ગ્રંથમાં, નિશ્ચયના ગ્રંથમાં ખબર હોય લાઇબ્રેરીમાં જઈને, કોપાલદુન ન ખબર હોય, આ જીવ શું કરે છે? સત્સંગને નામે, શાસ્ત્ર વાંચનને નામે, જ્ઞાન ગોષ્ઠીને નામે આ જીવ અનંતાનુબંધી બાંધે છે. મૌન રહે તોય વાંધો નથી, ન માને તોય કોપાલદુને ક્યાં નમસ્કાર જોઈએ છે? તમારા નમસ્કાર 14 રાજલોકમાં વેચાઈજો. પણ એક કેરી બગડે ટોપલાની બીજી બધીને બગાડે છે. પામે તેનો સંગ તે બુડે ભવમાં, એટલે કોઈ બધું લખ્યું અજ્ઞાનીઓ આજે કેવળ જ્ઞાનથી વાત કરે છે એ વાણી સાંભળવી નહીં. આપણે ક્યાં, આપણે તે પાકી કરવાની ઈચ્છા થાય છે એ વાણી. પછી ભક્તિ કેવી રીતે ઉગે, આશ્રય કેવી રીતે ઉગે? સૌભાગભાઈને ઉગે, લખે સર્વાત્મા સાહેબ, પરમાત્મા સાહેબ. અંબાલાલભાઈ લખે વર્તમાન મહાવીર તમારા ચરમ શરીરની આરોગ્યતા ઈચ્છું છું. પ્રભુજી લખે તરણ તારામ, તિનાણમ તારિયાણમ, બુદ્ધાણમ બોયાણમ, મુત્તાણમ મોયગાણમ, પરમાત્મા. તો અંબાલાલભાઈ નહોતું વાંચ્યું આગળ શાસ્ત્રો, સૌભાગભાઈ નહોતા વાંચ્યા, ડુંગરસિંહ ગોસળિયા તો ઉથલાવી ઉથલાવીને બધું પૂછતા હતા શાસ્ત્ર સિદ્ધાંતો. એટલે આ જીવનો ક્ષોપશમ, આ જીવની અધ્યાત્મની દશા સૌભાગભાઈ અંબાલાલભાઈ પ્રભુજી કરતાં વધારે છે. પાછું કહે છે હું પ્રભુજીને માનું છું, પૂજું છું. શું કરે છે આ જીવ? આનું નામ અનંતાનુબંધી, બીજું શું? આ દેખાતું નથી આવરણને લીધે, દિષ્ઠા નહીં નિર્દોષ તો તરીએ કોણ ઉપાય? પોતે કઈ ભૂલ કરે છે એ પણ ખબર નથી પડતી એને. ભૂલ કરે ખબર પડે પછી કાઢે ને ભૂલ, અંધાપો જ આવી ગયો છે. તું આ તિમિર અંધકાર, બ્રહ્મચારી કહે છે ઓલા અંધકાર કરતાં ખતરનાક છે. કેમ? ઓલા અંધકારમાં તો કાંઈ દેખાય જ નહીં આંધળો, એટલે કંઈ વાંધો નહીં. અહીંયા તો ઊંધું જોવે છે, આડું જોવે છે, માઠા પરિણામ કરે છે. પછી કહે છે દેહ છતાં મનુષ્ય પૂર્ણ વિતરાગ થઈ તે એવો અમારો નિશ્ચળ અનુભવ છે કે અમે અનુભવી, અમે વિતરાગ થયા ને બોલીએ છીએ. અમારા મને વિતરાગમાં મુનિ ભેદ ગણશો નહીં, આગા ખાનને બંગલે. અમારા મને મહાવીર દેવમાં ફરક નથી, ફરક છે આ પેરણનો, ખંભાતના લલ્લુભાઈને, નગીનભાઈને, વઢવાણ ક્ષેત્રે. અમારા માને પાર્શ્વનાથ યોગીની દશામાં ફરક નથી, પોપટલાલ મોહકચંદને ચિત્રપટ આપતા. ઠેર ઠેર ગોપાલદેવ વાત કરી છે, પણ જીવને હજી પાત્રતા નથી, એટલે ગળે ઉતરતું નથી બોધ ઝીલવા માટે. થોડુંક પૂર્વિત ભાગ્ય હોય, ક્યાંક વૈરાગ્ય જાગે, સત્સંગનો જોગ હોય, અને કંઈ છે જ નહીં. લખે છે તીર્થંકર જે સમજ્યા ને પામ્યા તે આ કાળમાં ન સમજી શકે અથવા ન પામી શકે એવું કંઈ છે જ નહીં. એટલે તીર્થંકર જે પામ્યા, શું પામ્યા? સહજ આત્મ સ્વરૂપ મોક્ષપદ અમે પામી શકીએ. અમારે તીર્થંકર થવું નથી, પણ તીર્થંકર કરવું એ બધું જ કરવું છે. વચનામૃત 170માં કહે છે, 27મા પત્રમાં લખેલું ને, હું બીજો મહાવીર છું, સત્ય કહું છું કે હું સર્વજ્ઞ સમાન સ્થિતિમાં છું, સર્વ પ્રકારે હું સર્વજ્ઞ છું. પાછળ લખે છે આ વિષમ કાળમાં પરમ શાંતિના ધામરૂપ એવા અમે બીજા શ્રી રામ કે બીજા બે મહાવીર છીએ, વિદ્યમાન મહાવીર, વર્તમાન મહાવીર. વર્તમાન મહાવીર તમારા ચરમ શરીરની હું આરોગ્યતા ઈચ્છું છું. હમણાં વાત આવીને અંબાલાલભાઈ એમ લખે, આપણને વિક્ષેપ થાય, અંબાલાલભાઈને ન થાય વિક્ષેપ. કુલી થઈને સામાન ઉપાડે, રસોઈ થઈને રસોઈ કરે, એને વિક્ષેપ ન થાય. એટલે આપણે અહમભાવ કેટલું, માન કેટલું હશે આ
હું જાણું છું એનું, જાણતો નથી તોય. અભિમાન તો છાજે એવું હતું બાહુબલીને, ખાલી મોટા ભાઈ નાના ભાઈઓને નમસ્કાર કરવા ન ગયા, એટલું માન વચમાં આવ્યું. બાકી તો છાજે એવું હતું. આપણે કહે છે શું, મળે ને મુજમાં રૂપ ગુણ કળા પ્રભા પ્રભુતાય, તોય માન મુકાય ના. અને માન ન હોય જગતમાં તો મોક્ષ અથડીમાં છે, અને માન છે તો મોક્ષ ક્યાં છે? પછી કેવી રીતે થાય? અધ્યાત્મ પ્રવેશ જ નથી. તો પહેલાં ગુણથનકમાંથી બહાર નથી નીકળ્યો, અને 14માની વાત કરવી છે. કૃપાદો લખ્યું છે સિદ્ધાંતની વાત, 7મા ગુણથનકે પહોંચ્યા પછી જીવને 13માનો ખ્યાલ આવે. આપણે સીધો પંચ વિષયમાં આસક્ત થઈને કશાય સાથે 13માની વાત કરવી છે. આપણે પહેલાંમાંથી બહાર નીકળ્યા વગર અનંતકાળના મિથ્યા ગાઢ મિથ્યાત્વની સાથે 7મા વાળો પછી 13માની દશા વિશે કંઈક જાણે. પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો ઉત્પન્ન થયું જ છે, ગોપાલદેવ લખે છે. તે મૂકીને લોકાલોક પ્રત્યે કેમ જશે? 187માં લખે છે. હવે 105માં ગાથા 105મી 8મા સિદ્ધિની છે કે છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ આ સાધશે જન્મ તેના અલ્પ. એ ગાથાનો અર્થ છે વચનામૃતમાં કે સમકિત થયા પછી વમે નહીં તો ઘણામાં ઘણા પંદર બહુ થાય એમ જીને કહ્યું છે. અને જે ઉત્કૃષ્ટપણે આરાધ્યો તેનો આ ભાવે પણ મોક્ષ થાય, અત્રે એ વાતનો વિરોધ નથી. આત્મસિદ્ધિ ગાથા 105 રોજ બોલીએ છીએ આપણે બે વાર, પાના નંબર 552માં ઉપર લખ્યું છે કે અત્રે એ વાતનો વિરોધ નથી કે આ કાળે પણ મોક્ષ થાય. તો આજે કયું અધ્યાત્મ સેવે છે? આજે કઈ દ્રષ્ટિથી કૃપાદોને ભજે છે? ૬૯૨મો પત્ર છે, એમાં આવે છે ને, જે આશ્રયને પામીને જીવ તે ભવ્ય અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. બ્રહ્મચારીજી અર્થ કરે છે આનો કે સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે એટલે મોક્ષ થાય, તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે. આ કાળે મોક્ષ ન થાય એ કૃપાદોની માન્યતા નથી, બ્રહ્મચારીજી લખે છે 1002માં પત્રમાં, નવી પત્ર સુધામાં. આત્મા પણ એ કેવળ ઉજાગર અવસ્થા વર્તે, અર્થાત આત્મા પોતાના સ્વરૂપને વિશે કેવળ જાગ્રત હોય ત્યારે તેને કેવળ જ્ઞાન વર્તે છે એમ કહેવું યોગ્ય છે. તો કૃપાદો લખે છે અવિકલ્પ સમાધિનું ધ્યાન એ ક્ષણ પણ મટતું નથી. તો જાગ્રત છે કે નહીં? અવ્યાબાસ સ્થિરતા છે, આશ્ચર્યકારક છે, પણ છે કે? 951માં પત્રમાં. અત્ર આત્માકારતા છે, આત્માનું આત્માપણે પ્રવર્તું પરિણમવું એમના આત્માકારતા. 412માં અઢી લીટીના પત્રમાં વિસ્ત્રસા પરિણામની બહાર નીકળવું નથી કૃપાદોને. જે પરિણામ સિદ્ધના જીવને હોય એવા વિસ્ત્રસા પરિણામમાં અહીંયા કૃપાદો સ્થિત છે કે બહાર નથી નીકળવું. 504માં લખે છે કૃપાદો, સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી એને વિતરાગ મોક્ષ કહે છે. સહજ સ્વરૂપ લિખિતન શ્રી સહજાત્મ સ્વરૂપ 719-653, સહજ સ્વરૂપ છે, શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. આત્મા જ્યારે અત્યંત શુદ્ધ જ્ઞાન સ્થિતિ ભજે તેનું નામ કેવળ જ્ઞાન મુખ્યપણે છે. સર્વ પ્રકારના રાગ દ્વેષનો અભાવ થઈએ અત્યંત શુદ્ધ જ્ઞાન સ્થિતિ પ્રગટે. રાગ તો છે જ નહીં અને દ્વેષ નથી, હમણાં વાત આવીને આપણે પૂર્ણ વિતરાગ જેવો બોધ સ્મરણમાં છે, દ્વેષ કોઈની સાથે કરવો જ નથી. 402માં લખ્યું, થતો જ નથી. તો આત્માને વિશેથી સર્વ પ્રકારનો અધ્યાષ્ટળી સ્ફટિકની પેઢે આત્મા અત્યંત શુદ્ધતા ભજે તે કેવળ જ્ઞાન છે. અને જગત જ્ઞાનને વારંવાર જીનાગમમાં સાથે લીધું છે, લોકાલોક આખું દેખાય એ મહાત્માથી કરી બાહ્ય દ્રષ્ટિ જેવો પુરુષાત્મા પ્રવર્તે એ હેતુ છે. 679માં પત્રમાં ગોપાલદેવ ખુલાસો કર્યો છે કે બાળ જીવોને અહોભાવ થાય કે બધું દેખાય, અહીંયા બેઠા બેઠા અમેરિકા દેખાય, અહીંયા બેઠા બેઠા આંખ બંધ કરીને હિમાલયની ઊંચાઈ કહી દે એટલે અહોભાવ થાય. આપણને કેમ ગોપાલદેવના અવધાનની વાત સાંભળીએ, યાદશક્તિ જ્યોતિષશાસ્ત્રની વાત સાંભળીએ તો અહોભાવ થાય. એટલે સામાન્ય જીવો બાળ જીવોને મહાત્મ્ય દ્રષ્ટિ આવે એટલે આવી બધી વાત સાથે લીધી છે લોકાલોકનું જ્ઞાન. હકીકતમાં મુખ્ય તો આત્માના જ્ઞાનની વાત છે. અને કેવળ જ્ઞાનનો નિષેધ કર્યો છે આ કાળમાં, એ પણ અપેક્ષિત છે. સર્વ દેશ કાળાદેનું જ્ઞાન કેવળીને હોય એમ જીન આગમનો હાલ રૂઢિ અર્થ છે, કૃપાદેવ કહે છે. બીજા દર્શનમાં એવો અર્થ નથી. અને જીન આગમથી તેઓ મુખ્યાર્થ લોકોમાં પ્રચલિત છે. આવો જ જો કેવળ જ્ઞાનનો અર્થ હોય
તો કેટલાક વિરોધ દેખાય છે. કુપલદેવ 694 માં કહે છે. એટલે આપણે તો સિદ્ધાંતની વાતમાં બહુ ઊંડા ઉતરવું નથી, પણ કુપલદેવની દશા શું, આ કાળમાં મોક્ષ હોય કે નહીં, આ 180માં જે વાક્ય આવ્યું એને સ્યાદવા શૈલીથી કુપલદેવ કેટલું સમજાવે છે આખા વચનામૃતમાં, કે કોનો મોક્ષ હોય, ક્યારે હોય, ક્યારે જન્મ્યો હોય તો હોય, ક્યાં ક્ષેત્રે હોય તો હોય. ને સર્વજ્ઞને સર્વકાળનું જ્ઞાન થાય છે એમ કહ્યું છે, તેનો મુખ્ય અર્થાત એમ છે બધું જ જ્ઞાન થાય. એટલે કયું? પંચઅસ્થિકાયના બધા દ્રવ્ય અને પર્યાત્મકપણે તેને જ્ઞાન ગોચર થાય. પાંચે અસ્થિકાય જીવ અજીવ, ધર્માસ્થિકાય અધર્માસ્થિકાય અને આકાશ, એ એના બધા દ્રવ્ય અને પર્યાય કેવા હોય એનું જ્ઞાન, એને કેવળ જ્ઞાન કહ્યું છે. લોકાલોકના જ્ઞાનને નહીં, સર્વ પર્યાયનું જ્ઞાન તે સર્વકાળનું જ્ઞાન કહેલું છે. 698માં કુપલદેવ ખુલાસો કર્યો છે. આત્મા સર્વથા સ્વભાવ પરિણામે પ્રવર્તે તેમનો મોક્ષ છે. ઠરી ગયો આત્મા. 000 કુપલદેવ એક પત્રમાં લખે છે ને, લેખિતનમાં, નિજ સ્વભાવ જ્ઞાનમાં કેવળ ઉપયોગે તન્મય આકાર સહજ સ્વભાવે નિર્વિકલ્પણે આત્મા પરિણમે, આ કેવળ જ્ઞાન છે. લેખિતન નિર્વિકલ્પ કુપલદેવ લખ્યું 843માં, 329માં લખ્યું અવિકલ સમાધિનું ધ્યાન એક ક્ષણ પણ મટતું નથી. એટલે આત્મસિદ્ધિની ગાથા આપી સિદ્ધાંતની, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. 113મી ગાથા, કેવળ નિત સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, જેને સતત આત્માનું એ જ્ઞાન વર્તું હોય એને કેવળ જ્ઞાન કહેવામાં આવે. એટલે કાળ દોષથી પછી ઘણા બધા સ્થાનકો વિસર્જન થઈ ગયા અને અલ્પ સ્થળો રહ્યા એમાં જીવ શંકા કરે છે. આ જ રીતે બ્રહ્મચારીજી સમજાવે છે પત્ર સુધામાં, 728માં પત્રનો ઉલ્લેખ કરીને કુપલદેવ લખ્યું છે ને કે મરણ કાળે શરણ સહિત છતાં ઘણું કરીને દેહ ધારણ કરતા નથી, તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. 692માં કહ્યું, 728માં એમ કહ્યું, મરણ કાળે શરણ સહિત છતાં ઘણું કરીને ફરી દેહ ધારણ કરતા નથી, અથવા મરણ કાળે દેહના મમત્વભાવનું અલ્પત્વ હોવાથી નિર્ભય વર્તે છે. પછી બ્રહ્મચારી લખે છે કે મોક્ષ માર્ગે ચડેલો જીવ ઉત્કૃષ્ટ પુરુષાર્થ કરે તો તે ભવે મોક્ષે જાય. 1002 જૂના પત્ર સુધામાં 813મો પત્ર છે. બ્રહ્મચારી લખે છે, સાદે તે મુક્તિ લેહે એમાં ભેદ ન કોઈ, જ્ઞાનીના વાક્યો સિદ્ધાંતરૂપ છે. પણ આ કાળે ક્યાં મોક્ષ છે? હવે આત્મસિદ્ધિ ગાતો હોય સાદે તે મુક્તિ લહે એમાં ભેદ ન કોઈ, આ કાળે મોક્ષ તો છે નહીં. પછી આત્મસિદ્ધિ થાય કેવી રીતે? એ રાગોડા તેણે કરે તો આત્મસિદ્ધિ કેવી રીતે થાય? અને એનો વિચારે વિવેકપૂર્વક કરે કે હું શું બોલું છું. એટલે બ્રહ્મચારી લખે છે, સાધે તે મુક્તિ લેહે એમાં ભેદ ન કોઈ આવે અને આકળો મોક્ષ તો છે નહીં, પછી એને શ્રદ્ધા કેમ આવે આત્મસિદ્ધિમાં? અને શ્રદ્ધાનો લથડેલો ઠેકાણે કેવી રીતે આવે? ચારિત્રનો લથડો ઠેકાણે આવે, શ્રદ્ધાનો લથડો કેવી રીતે ઠેકાણે આવે? શ્રદ્ધા ભ્રષ્ટા ભ્રષ્ટા, દંથણમ ભઠ્ઠો ભઠ્ઠો, દંથણમ ભઠ્ઠ્યસ્ય નથી નિવારણમ, સિજંતી ચર્ય રહીણા. ચારિત્ર નહીં હોય તો ઠેકાણે આવશે. દંથણ ભઠ્ઠ્યસ્ય નથી નિવારણ, દંથણ રહીણા ન સિજંતી, એ સિજે કેવી રીતે? આ તો દર્શન પ્રાભૂતનો શ્લોક છે. એટલે કુપલદેવ લખે છે, આ કાળમાં મોક્ષ ન થાય એવી પરમ કુપલદેવની માન્યતા નથી. બ્રહ્મચારીજી લખે છે, તેથી ઉલટું તેવી વાત સાંભળવાની પણ મના કરે છે. પુરુષાર્થ કરો અને મોક્ષ જતા કાળ હાથ જાળવા આવશે ત્યારે જોઈ લેશું. જ્ઞાનીના બધું વિચારતા, બ્રહ્મચારીજી લખે છે કે બધું વિચારતા જ્ઞાનીનો મોક્ષ અને લૌકિક મોક્ષ જુદા જણાય છે. એક પત્રમાં લખે છે કે મોક્ષ હથેળીમાં છે, ઈશત પ્રાગ ભરા એટલે સિદ્ધશિલા ઉપર, ત્યારબાદ 55મા પત્રમાં. પાછું લખે છે, અશરીરી ભાવે આ કાળમાં ન રહી શકાતું હોય તો અમે જ નથી એમ પણ લખ્યું 411માં. એટલે ઠેર ઠેર જ્ઞાનીઓને બ્રહ્મચર્ય તો પ્રતિતિપૂર્વક લખે છે, પ્રભુશ્રીજી બધો બોધ પામ્યા છે. એટલે ઘણી જગ્યાએ આવું બધું છે અને આપણે ખાલી અમુક વસ્તુ શાસ્ત્ર ઉપલબ્ધ દ્રષ્ટિએ વાંચી લઈએ અને પકડી લઈએ તો અધ્યાત્મમાં આગળ વધવાનું અટકી જાય.
સદગુરુની આજ્ઞાએ વર્તે, બ્રહ્મચારી લખે છે બોધામૃત એકમાં, તો આ કાળમાં પણ મોક્ષ થાય પણ એને પ્રમાદ કરવો છે તેથી આ કાળમાં મોક્ષ નથી એમ કહે છે. સુભગભાઈને તો શ્રદ્ધા કેવી, દેહ વિલયના 4 દિવસ અગાઉ સુભગભાઈને પૂછે છે પાડોશમાં રહેતા ચુનીભાઈ કે ભાવનું કંઈ નક્કી કર્યું? સુભગભાઈ કહે છે કે સાહેબ તો એમ કહે છે કે આ કાળમાં પણ મોક્ષ હોય, તો મોક્ષ થાય તો પહેલાં કેવળાનંદ થવું જોઈએ કે ન થવું જોઈએ? થવું જોઈએ. તો મણિલાલ વચમાં બોલે છે અમને કેમ ખબર પડે કે તમને કેવળાનંદ થયું છે કે નહીં? તો ભગભાઈ કહે છે કે થોડો અવસર હશે તો કહેતો જશો. આ શ્રદ્ધા શાસ્ત્ર બાજુમાં, શાસ્ત્રના રચિતા, શાસ્ત્રના જનક મળે પછી શાસ્ત્ર આગળ લવાય કરે જ્ઞાની પાસે. આ તો શાસ્ત્રીય અભિનિવેશ છે, અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. 661માં ગોપાલદેવ લખ્યું છે કે સત સમાગમ કે સત્પુરુષ સાથેની વાત આવે ત્યારે શાસ્ત્ર વચમાં લાવે, આત્માર્થ મૂકી નહીં. આ તો અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. એટલે કહે છે મણિલાલ કહે છે કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય મને કેમ ખબર પડે? સ્વભાગભાઈ કહે છે એક બે મિનિટ જો બની શકશે તો તે વખતે જે કહેવાનું છે હું કહીશ. ધન્ય છે આ સ્વભાગભાઈની શ્રદ્ધાને. એટલે ગોપાલદેવ લખ્યું આર્ય સ્વભાગની અંતરંગ દશા અને દેહ મુક્ત સમયની દશા, એ મુનિઓ વારંવાર અનુપ્રેક્ષા કરજો. અને આપણને લખ્યું શ્રી સ્વભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. સ્વભાગભાઈને ભૂલી જાય, આ શ્રદ્ધા ન મળે, આ શ્રદ્ધા ન મળે અધ્યાત્મ ક્યાંથી મળે? આવી રીતે અંબાલાલભાઈ વાત આવીને સંબોધનમાં લખે એટલા વિચક્ષણ, પાઠશાળા ચલાવતા હતા ગોપાલદેવ નહોતા મળ્યા ત્યારે. ક્ષયોપશમે ગણું વર્તમાન મહાવીર ચરમ શરીર, મારા એવા ક્યાં કર્મ છે પૂર્વના કે તમારી સેવા મળી મને, એ કર્મને નમસ્કાર. અનંત કાળ તમારો દાસ થઈને રહો તો એ ઓછું છે કે મારા શરીરના ચામડાના તમારા ચપ્પલ સીવડાવું, જોડા સીવડાવું. ધારસીભાઈ કુશલચંદ સંઘવી, સાધુ સાધ્વીને આગમ ન સમજાય તો સમજાવે. મોરબીની વાત છે, શહેરની બહાર નદી કાંઠે જવાનું બન્યું ટેકરા ઉપર, કાંટાને ઝાકરા હતા એટલે ગોપાલદેવને કેડી બતાવે છે ધારસીભાઈ કે મારી આ રસ્તો. ગોપાલદેવ સીધા ચડી ગયા. ધારસીભાઈને બધાને કહે તમે આ બાજુથી આવો. સ્વભાગભાઈ, ડુંગરસિંહ ગોસળિયા, ધારસીભાઈ, અંબાલાલભાઈ બધા હતા ઉપર ચડીને. ગોપાલદેવ કહે છે આ સામાન્ય રસ્તો છે ને, આ ગુણઠાણા જેવો છે, આમ જનતા માટે છે, અમારે સીધું ચડી જવાય, જ્ઞાનીને નડતું નથી. ગુણઠાણા સમજવા માટે છે. ભાવની દશા, ભાવની અપેક્ષા ઓર છે. 62મો પત્ર. ગોપાલદેવ ધારસીભાઈને કહે છે એકવાર કેવળ જ્ઞાન ઉપર નિબંધ લખો. ધારસીભાઈ કે હું ક્યાંથી નિબંધ લખો? તો ના લખો, તમારો તો શાસ્ત્રનો અભ્યાસ છે ને. ધારસીભાઈને એક વિક્ષેપ થાય કે આ કાળમાં કેવળ જ્ઞાન તો થાય પણ વજ્રરૂપ નારાયણ સંગણ નથી એટલે ન થાય. અમદાવાદમાં પછી સોમચંદ માસુખરામને એકવાર ગોપાલદેવ કહે છે પગ દાબ દાબે છે, જોરથી દાબ, જોરથી દાબે છે, હજી જોરથી દાબ. સોમચંદ માસુખરામ કહે છે આટલું નબળું શરીર 56 કિલોમાંથી 28 કિલો વજન થઈ ગયું છે, સોમાં ડરવાની જરૂર નથી, આ વજ્રઋષભ નારાયણ સેંગણ છે. દારજીભાઈને ખબર પડી, વિક્ષેપ નીકળી ગયો. તો થાય તો ગોપાલદેવને નહીં ખબર હોય કે કેવળ ક્યારે થાય? એટલે 373મો પત્ર લખ્યો ને ગોપાલદેવે સ્વભાગભાઈને, હા ધારસીભાઈને, કે વ્રત જપ તપ નિયમ તીર્થયાત્રા ધ્યાન જે કંઈ કરો એનું ફળ શું? અમે કહેલું કોઈ વચન ધાકડે ધાકડે મનાતું હોય તો, નહીં તો પત્ર લખવાની જ ઈચ્છા નથી તમને. આવી તો ઘણી બધી શાસ્ત્રોની વાત છે. એટલે આ કાળમાં, આ કાળે જન્મેલા જોઈને મોક્ષ થાય કે નહીં, ગૃહસ્થ વ્યવહારમાં મોક્ષ થાય કે નહીં, ગૃહસ્થ દશામાં મોક્ષ તો મારું મતે શરૂઆત કરી છે આ કાળચક્રમાં છે. પહેલાં એ ક્યાં ભણવા ગયેલા, ક્યાં દીક્ષા લીધેલી, ક્યાં લોચ કરેલો, આથી નિંબાડી ઉપર કેવળ જ્ઞાન થયું. ભરત ચક્રવર્તી રાજા હતા, કુર્મપુત્ર કેવળી, 6-6 મહિના કેવળ જ્ઞાન પછી મા બાપની સેવા કરતા હતા. એટલે ગૃહસ્થને જ્ઞાન એકાંતે ન જ થાય એવું નથી, સામાન્ય રીતે ન થાય એ સમજાય એવી વાત છે. અનંતવાર જીન દીક્ષા લીધી, અનંતવાર જીન આચાર્ય પણ લીધું, પણ સત તો શૂણ્યું નથી, સત શ્રદ્ધ્યું નથી, તદપિ કશું હાથ હજી ના પડ્યું. તો પણ અપવાદ છે, અને અપવાદ જ સિદ્ધાંત સાબિત કરે છે ને. અત્યારે થોડું એ જ થોડું લખ્યું ઘણું કરી જાણજો, પછી લખે છે ઉપર લખી માથાકોટે લખ પસંદ નથી,
કઈ મથકૂટ? આ કાળે આ જન્મેલો, આ કાળે અહીંયાથી મોક્ષ જાય કે નહીં. અને બીજી મથકૂટ કે રામ હૃદય વેસ્યા છે, અનાદિનાક હસ્યા છે, સુરતી આદિ હસ્યા છે. અત્યારે એટલું જ થોડું લખ્યું, ઘણું કરી જાણજો. ઉપર લખે માથાકોટે પસંદ નથી, સાકરનું શ્રીફળ બધાએ વખાણી માગ્યું છે કે તમારા બોધ વચન અમને સાકર જેવા ગળ્યા મીઠા લાગે છે. ગોપાલદેવ કહે છે અહીં તો અમૃતની સચોળી નારિયેળી છે, સાકરનું શ્રીફળ તો ખાલી મીઠું લાગે, ગળ્યું લાગે, અમર કરી દે. અને ખાલી સાકરનું એ શ્રીફળ જ ને પાણી કાચલી ખવાય, કાથી ખવાય. અહીં તો ગોપાલદેવ કહે છે એનું મૂળિયું, થળિયું, ડાળિયું, પાંદડા, કાચલી, ગોટલી, ચોટલી બધું અમર કરી દે. આ જ વાત કૃપાલદેવે 680માં લખી છે. અમે અમૃત સાગર છીએ, પરમાત્મા સ્વરૂપ છીએ, કલ્પવૃક્ષ છીએ, અમે બીજા રામ બીજા મહાવીર છીએ. આવો આ જ વાત કૃપાલદેવે 200માં પત્રમાં કરી છે, વચનાવલીમાં 14મો બોલ કે આ વચન જ્ઞાનીની આ આજ્ઞા મણી જો એક ચિત્તથી આરત છે. 201માં લખ્યું કે આપણે આરતશું, જીવ અમૃત પામીને અભય થઈ જશે. 14 બોલ લખ્યા, 14 ગુણ ઠાણા જાણે 200માં પત્રમાં વચનાવલી. બાળ વયે 11-12 વર્ષની વયે પુષ્પમાળા લખી અને 108 બોલમાં છેલ્લા બોલમાં લખે છે કે મારી કહેલી આ પુષ્પમાળા ક્રમ અનુક્રમ શરૂઆતથી વચમાંથી કે છેલ્લેથી એ આત્મસાત કરશે, બોધ મંગલદાયક થશે. એટલે સાકરનું શ્રીફળ ગળ્યું ક્યાં, મીઠું ક્યાં, અહીંયા તો અમૃતની સચોળી નારિયેળી છે. કે બહુ ઊંડા ઉતરતા આ મોક્ષ મળે, મોક્ષનું કારણ થશે. જ્ઞાનીનું એક પણ વચન આત્મસાત થાય તો યાવત મોક્ષ થશે. ઠેર ઠેર આ અમૃતની નારિયેળીની વાત કરી છે. સાકર એટલે ઉપમા આપી કે સાકરનું શ્રીફળ ઉપમા આપ્યા નહીં, તમારે રાખવી તે વ્યર્થ. ગાંધીજીએ ઉપમા આપી, શ્રીમદ વાયુ વેગે મોક્ષ તરફ ધસી રહ્યા છે. વાયુ એટલે આપણને લાગે ને કેટલા બધા વખાણ કર્યા, વાયુ વેગ ધસમસે છે, વંટોળ્યું. સ્પીડ કેટલી હોય? 45 કિલોમીટર, 50, 60, 70, બહુ મોટું વાવાઝોડું હોય તો 100 કિલોમીટર. એનાથી તો વીજળીનો વેગ કેટલો, પ્રકાશનો 186,000 માઇલ એક સેકન્ડે. કૃપાલદેવની દશા કેવી? વચનામૃત 313માં લખે છે, સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો એવી દશા. એટલે એક સમયે જે હોય આત્મદશા, પછીના બીજા સમયે એના કરતાં અનંત ગણી, પછીના સમયે અનંત ગણી. એક સમય એટલે આંખના પલકારામાં અસંખ્યા જ જાય એનો એક યુનિટ એ સમય. એટલે આપણે જે ગણવા બેસીએ નંતા નંતા નંતા, ત્યાં અનંતનો ઘન, ડબલ નહીં, સ્ક્વેર નહીં, વર્ગ નહીં, ઘન અનંત. સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ મપાય કેમ ગોપાલજી? માપવાથી નિજ મતી મપાય, મેં માની છે. મીઠાની પૂતળી મગન બાપા વાત કરતા, દરિયો માપવા ગઈ, ઓગળી ગઈ, દરિયામાંથી જ બની હતી. બ્રહ્મચારી લખે છે નાના બાળકને દરિયા કિનારે ફરવા લઈ ગયા રવિવારે, પછી ઘરે આવીને પૂછે છે બધા, દરિયો જોયો મેં? દરિયો જોયો, બધાને કહે છે. કેવડો હતો? અવડો. બાળક કર પોળા કરી દે દરિયાનું માપ. દરિયો અવડો મોટો હતો, પણ એ કેટલું કહી શકે? ગુરુગુણ અમાપ અનંત, નહીં સર્વજ્ઞ સર્વ કહી શકે. આ રંકનું ગુજું કેટલું? બ્રહ્મચારી લખે છે, અપમાન કોઈ કહે રાખે પણ બહુમાન છે તો ગુણ ગાવાની છૂટ. પણ કૃપાલદેવના ગુણગ્રામ ગાવામાં અતિશયોક્તિ થાય જ નહીં, ક્યારે ન્યૂનોક્તિ ન થાય, આ ડર રાખવાનો છે. ક્યાંક અંડર એસ્ટિમેટ ના થઈ જાય. અતિશયોક્તિ કેવી રીતે થાય? એટલે બ્રહ્મચારી લખે છે ક્યાંક ભૂલ ન થઈ જાય, આશાત ન થઈ જાય. લખે છે બહુમાન જો હૃદયે રહ્યું, અપમાન સમજુ ના ગણે, ટૂકારી બોલે બાળ તોતડી વાણી પણ મીઠી માતને. હું તો આ તોતડી વાણીથી બોલું છું કે અપમાન નહીં ગણતા ક્યાંક. નાનો બાળક માને ખોળામાં પગ ઉછાળે, પાણી આપ, માં રાજી થઈ કે લાત મારે છે પણ પાણી માગ્યું ને બાબા, ટૂકારી બોલી બોલી તો એ રાજી થઈ. મને શું આવડે? અતિમતિમાન દેવગુરુ સારખા જાણે પણ કહી ન શકે, કયું છતાં પણ વિશાળ ગગનવત. જન્મન વિશે ન સમાઈ શકે, બધાને કેમ સમજાય? પ્રભુજીને સમજાય, સવગબેને સમજાય, અંબાલાબેન સમજાય,
પ્રત્યક્ષ મળ્યા હતા. પ્રત્યક્ષ ન મળ્યા હોય તોય સમજાય, પાત્રતા હોય તો. બ્રહ્મચારીજીને કેમ મળેલા? સદેહે કૃપાલદેવ આભવે, પણ પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ ખેલ્યા અને સમજ્યા અને કરવાનું તો એ કરી ગયા. ઊભા ઊભા દેહ છોડ્યો એને. એટલે કહે છે, અમૃતની સચોડી નારેલ છે ત્યાં ક્યાંથી પસંદ આવે? ના પસંદ પણ કરાય નહીં, અવિષમ ઉપયોગે રહેવાનું છે. તો સમભાવ જેમ છે એમ. છેવટે આજે, કાલે અને બધે વખતે આ જ કહેવું છે. શું કહેવું છે? આનો સંગ થયા પછી સર્વ પ્રકારે નિર્ભય રહેતા છે, ડર કાઢી નાખવાનો. કેમ? ધીંગધણી માથે કિયા કુણગુંજે નર ખેઠ. મારી ઉપર કોણ છે? હું કોના ખોળામાં બેઠો છું? જો તમે લેશો ગોદમાં, કેમ જશો નિગોદ? કૃપાલદેવ લખે ને એક જગ્યાએ, અમારા જેવા તમ ઉપર છે, પછી તમારે શાનો ડર છે? ખંભાતના મુમુક્ષુ લખે છે સાવ શરૂઆતમાં કે તમારી પાત્રતા હશે તો તમારે બીજો ગોતવો નહીં પડે, શોધવો નહીં પડે. અને પછી એક પત્રમાં લખે છે કે તપાસ કરો, પરીક્ષા કરો. પછી લખે છે કે જો પૂર્વ પર અવિરોધપણું રહેતું હોય તો અમને માનવામાં જ કલ્યાણ છે. શું કરે, કેટલી દયા આવે છે કૃપાલદેવ. નિષ્કારણ કરુણા એને ભક્તિનો કરતા છે, માટે મારો જે જોતું નથી. તમારા નમસ્કાર 14 લોકમાં વિખરાઈ જાય. નોય પૂજાદિની કામના, નોય વાલું અંતર્ભવ દુઃખ, માત્ર કહેવું પરમાર્થ હેતુથી. એટલે કહે છે, આનો સંગ થયા પછી સર્વ પ્રકાર નિર્ભય રહેતા શીખવું. આપને આ વાક્ય કેમ લાગે છે? એટલે સૌભાગભાઈને પૂછે છે, સાથે ડુંગર છે ભાઈ, લે ભાઈ બધાને, કે આ આટલી બાયંધરી આપે છે કે કૃપાલદેવને, કૃપાલદેવના બોધ વચનને, આજ્ઞાને માનશું એટલે નિર્ભય થઈ જશે, નિસંગ થઈ જશે, અસંગ થઈ જશે, ભગવાન થઈ જશે. પણ ક્યારે? અહોભાવ આવે તો. જયકાર શ્રી ગુરુદેવનો જન જગત માહી ગજાવજો, શુભ ભક્તના જે ધર્મ તે અતિ પ્રેમ સાથ બજાવજો. ગુરુ ધર્મ ધારક કર્મ વારક ધ્યાનમાં નિત્ય ધરું, સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિ એ કરું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.